हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। बोलिए कृष्ण कन्हैया लाल की जय। विराजमान चिरायुष्मान जेना मधुर वाणी थी श्रीमद भगवद गीता नो 7 दिवस माटे पान करवाना छो एवा चिरंजीव द्वारकृष्णलाल जी, चिरंजीव प्रथमेश कुमार जी, आ दिव्य उत्सव जेना तत्वाधान में उजवाई रह्यो छे एवा श्री पुष्टि सत्संग महोत्सव समिति ना बधाज पदाधिकारीगण, बधाज अग्रगण्य, अने जारे पहली वार आमा जोड़ाया लगभग 2006 अने 2006 मा जारे केजे भाई साथे वात थई त्यारे कहता हता आ छेल्लू आयोजन छे। पछी 7 के 8 मा मळ्या त्यारे पण कह्युं आ छेल्लू आयोजन छे। पछी 9 के 10 मा मळ्या त्यारे पण वात थई आ छेल्लू आयोजन छे। के जे भाई तो विचार करे छे कि आ छोड़ू, पण वैष्णव समाज पुष्टि सृष्टि अने वल्लभ कुल एमने छोड़वा तैयार नथी। अढ़ी 3 वर्ष पहला पण जारे वात थई हती अने आयोजन नी जवाबदारी एमना सुपुत्र राग भाईए पण संभाळी अने खूब सुंदर रीते व्यवस्था, कारण के आ सहेलू नथी। गाममां ने गाममां होय तो केमे करीने पहोंची वळाय, અને જ્યારે આપણે આટલા બધા લોકોને લઈને બહાર જઈએ અને ઘણીવાર વિચારેલું હોય, પ્લાનિંગ કરેલું હોય, પણ જ્યારે પાછા અહીંયા આવીએ ત્યારે વ્યવસ્થાઓ બદલાઈ ગઈ હોય, પણ એ બધી પ્રતિકૂળતાઓની અંદર એક જ ઉદ્દેશ કે કેમ કરીને વૈષ્ણવને વલ્લભની વાણીનો લાભ આપો, એ એકમાત્ર ઉદ્દેશ સાથે જ્યારે આ સમિતિ કાર્ય કરી રહી છે, એકવાર એમના માટે જોરદાર તાલી કે પ્રભુ એવી ને એવી શક્તિ એમને આપે, એવું ને એવું સામર્થ્ય આપે કે ઠાકોરજી ક્યારે પણ એમને આ ભગવત સત્સંગથી અલગ ન કરે। અને જ્યારે વિષય પણ ભક્તિ પોષણ છે, મને ખ્યાલ છે 2-3 વર્ષ પહેલા પરમ ભગવદીએ કે જે ભાઈના ઘરેથી એમનો જ આ મનોરથ હતો કે ભક્તિ પોષણનું શ્રવણ કરવું છે, અને આજે એ જ ઉદ્દેશથી આપણે અહીં આવ્યા છીએ। અને આપ સૌ દૂર દૂરથી અલગ અલગ ગામોથી ભક્તિ પોષણનું શ્રવણ કરવા માટે પધાર્યા છો। અને જો ભક્તિ પોષણ આપણે બધા જાણીએ છે કે ભક્ત કવિ દયારામભાઈની વાણી, અને દયારામભાઈની વાણી અને આપણે એ પણ જાણીએ, સીધા વિષયમાં પ્રવેશ આપણે કરીએ, ભક્તિ અને પોષણ દયારામભાઈની વાણી છે ને આપણે જાણીએ છીએ કે દયારામભાઈ કોણ છે। શ્રીમદ ભાગવતમાં આપણે શ્રવણ કર્યું હશે કે જ્યારે ભગવાન મથુરામાં હતા અને કંસને ભગવાને માર્યો અને કંસની પત્ની અસ્થિ અને પ્રાપ્તિ રડતા રડતા પિતા જરાસંધ પાસે ગઈ અને જરાસંધે 1-2 વારની 17 વાર પ્રભુની ઉપર આક્રમણ કર્યું અને ભગવાને દરેક વાર એમને ભગાવ્યો, પણ જ્યારે હવે આવ્યો ત્યારે એકલો નહીં કાલ યવનને લઈને આવ્યો, અને ત્યારે ભગવાન યુદ્ધ કરતા કરતા ભાગ્યા, પાછળ પાછળ કાલ યવન અને ભગવાન રાજા મુચકુંદની ગુફામાં પધાર્યા, અને ત્યાં સુતેલા મુચકુંદ રાજાને ભગવાને પોતાનું પિતાંબર ઓઢાવ્યું અને કાલ્યવનને લાગ્યું કે આ જ ભગવાન છે, લાત મારીને જગાડ્યા અને જ્યાં કાલ્યવ કવન જગાડવાનો પ્રયત્ન કર્યો, અને મુચકુંદને વરદાન હતું કે જે સૂતા એમને જગાડે બળીને રાખ થઈ જાય, કાલ્યવન બળીને રાખ થયો, અને ત્યારે રાજા મુચકુંદે ભગવાનને હાથ જોડીને એક વિનંતી કરી કે હે પ્રભુ એવી કૃપા કરો મને જીવનમાં ભક્તિ મળે। ત્યારે ભગવાને કહ્યું આ ભક્તિ સહજ નથી, સરળ સાધનાથી મળી જાય એવી પણ નથી, તમને ભક્તિ મળશે તો ખરા પણ આ જન્મમાં નહીં, હજી આગળ એક જન્મ લેવો પડશે। ને જ્યારે એક બ્રાહ્મણ શ્રેષ્ઠ પરિવારમાં તમારો જન્મ થશે ત્યારે તમને એ ભક્તિની પ્રાપ્તિ થશે, અને ચિંતકોનું માનવું છે કે એ જ રાજા મુચકુંજ બીજા જન્મમાં નરસિંહ મહેતા રૂપે જૂનાગઢમાં પ્રગટ્યા, પણ નરસિંહ મહેતાના રૂપમાં પ્રભુથી અજાણતા મંગાઈ ગયું મારી હુંડી સ્વીકારો મહારાજને, અને ત્યારે નરસિંહ મહેતાને પોતાને એટલું તાપ થયું કે મેં વાણી દ્વારા પ્રભુને વિનંતી કરી અને વાણી દ્વારા પ્રભુને વિનંતી કરી અને વાણી દ્વારા પ્રભુને અજાણતા શ્રમ આપ્યો,
માટે હવે જે જન્મ લઈશ એમાં મારે બોલવું નથી. અને કહેવાય નરસિંહ મહેતાનો જ બીજો જન્મ એટલે આપણા શ્રી ગોપાલદાસજી જેણે વલ્લભાખ્યાનની રચના કરી. જન્મથી મૂંગા રહ્યા પણ શ્રી ગોસાઈજીએ કૃપા કરી એમને વાણી સ્ફુરિત આપી. ને જુઓ, નરસિંહ મહેતાને પણ રાસના દર્શન થયા હતા અને ગોપાલદાસજી રૂપે જ્યારે એ જ નરસિંહ મહેતા પ્રગટ્યા ત્યારે એમને કૃષ્ણા અદરામૃતા સ્વાદ એ અદરામૃતનું પાન કર્યું. અને અદરામૃતનું પાન કર્યું અને શ્રી ગોસાઈજીએ કૃપા કરી ચરિતાંબુલ દ્વારા સકળ લીલાની પ્રાપ્તિ, સકળ લીલાની અનુભૂતિ એ ગોપાલદાસજીના હૃદયમાં કરાવી કે વેદ વેદાંતોનો સાર એવા નવ નવ આખ્યાન એ બાળકે ગાયા. અને આપણે ત્યાં કહેવાય જેણે રાસના દર્શન પણ પામ્યા, જેણે આ સકળ લીલાને હૃદયમાં આત્મસાત કરી એ ગોપાલદાસજીનું જ બીજું પ્રાગટ્ય એટલે આપણા ભક્ત કવિ દયારામભાઈ. વિચાર કરો, જેના ઉપર પ્રભુની એવી કૃપા કે જેના એક પુકારથી પ્રભુને આવવું પડે, જે ગોપાલદાસજી સ્વરૂપે શ્રી ગોસાઈજીની એવી કૃપા કે જેના હૃદયમાં બિરાજમાન થઈ સ્વયં શ્રી ગોસાઈજી વલ્લભાખ્યાન ગાયા. અને એ જ ભક્ત કવિ આ દયારામભાઈ. અને દયારામભાઈ આપણે બધા જાણીએ છીએ ને, તમે બધા તો કોઈ ના કોઈ રીતે એમના પાડોશી છો, કારણ કે દયારામભાઈનો સંબંધ ડભોઈ અને ચાણોદ સાથે છે, કારણ કે ત્યાં જ એમનો જન્મ અને ઉછેર થયો. અને કહેવાય કે આ ભક્ત કવિ દયારામભાઈ જ્યારે નાના હતા માતા પિતા આગ્રહ કરતા લગ્ન માટે, પણ કહેવાય ને કે જ્યારે નાનપણથી જ પ્રભુને પોતાનું સર્વસ્વ માની લીધું હતું ને જ્યારે પરિવારના લોકોએ ખૂબ આગ્રહ કર્યો કે તમારું લગ્ન કરીએ ને ત્યારે દયારામભાઈએ ગાયું કે એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી મારે કોઈ બીજો રે, કે મારા લગ્ન તો એ પ્રભુ સાથે થઈ ગયા. અને જ્યારે પ્રભુને પોતાના ધણી માની લીધા, પ્રભુને પોતાના પતિ માની લીધા, તો પછી એક ભવે બીજો ભવ કેવી રીતે કરો. મારા પ્રભુ મારા સ્વામી છે. અને એવી આશક્તિ જેને પ્રભુના સ્વરૂપમાં એ આપણા ભક્ત કવિ દયારામભાઈ. અને દયારામભાઈની રચના, એમના પ્રાચીન ધોળો, એમની ગરબીઓ, એમનું સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે મારો તો વિચાર છે કે 7 દિવસમાં આપણે આ ભક્તિ પોષણનું ગાન તો કરીશું પણ દયારામભાઈના પ્રાચીન ધોળ એમની ગરબીઓનું આસ્વાદન પણ કરીશું, કારણ કે એમની વાણી સિદ્ધ વાણી છે. અને જો આ સિદ્ધ વાણીની અંદર દયારામભાઈએ ગુજરાતીમાં, વ્રજભાષામાં, હિન્દીમાં અને એમ તો એમ મારવાડીની અંદર પણ એમની રચનાઓ કરી છે. અને આ ભક્ત કવિ દયારામભાઈના જ્યારે ભક્તિ પોષણ કે જેને આપણે ત્યાં ચંદ્રાવળા કહેવાય, 101 ચંદ્રાવળા છે, કારણ કે ચંદ્રાવળા છંદ છે અને એના આધારે આ એક એક ચંદ્રાવળાના ગાવાનો પ્રકાર પણ એક અલગ જ પ્રકાર છે. એ તો બધાની પાસે પુસ્તકો મારા ખ્યાલથી હશે. અને જ્યારે ગાઈશું ત્યારે એક સાથે પહેલાં 5 ચંદ્રાવળાનું ગાન કરીશું જેથી બધાને ઢાળ બેસી જાય અને પછી એનું આસ્વાદન આપણે આગળ કરીશું. પણ દયારામભાઈના જે ભક્તિ પોષણ છે ને એની અંદર તમને ભાગવત, ગીતા, ઉપનિષદ, વેદ એ બધા શાસ્ત્રોનો નિચોડ સરળ ગુજરાતી ભાષામાં મળશે. આપણને લાગે કે શાસ્ત્રોની વાત આટલી સરળ ભાષામાં દયારામભાઈ કઈ રીતે કહી શકે. ઘણા લોકો મને પૂછે કે આપણે ત્યાં શાસ્ત્રો આટલા બધા અઘરા કેમ છે, ત્યારે હું ઘણી વાર કહું શાસ્ત્રો અઘરા નથી, જ્યારે સમજાવનારને પોતાને સમજાયા ન હોય ને ત્યારે અઘરા લાગે. અને આ દયારામભાઈ કોણ છે કે જેને આ વેદ વેદાંતોને સાધનથી નહીં, ભણીને નહીં, કૃપાથી પામ્યા છે. અને કૃપાથી પામ્યા છે ત્યારે રસરૂપ વાણીની જેમ સરળ ગુજરાતી ભાષામાં તમે જોશો ને કેવી તળપદી ભાષામાં વેદ વેદાંત, ઉપનિષદ, ભાગવત અને બધા ગ્રંથોનો સાર એમણે સરળતાથી આપી દીધો છે કે આપણા શાસ્ત્રો પણ આટલા રસાળ હોઈ શકે, આપણા શાસ્ત્રો પણ એટલા રસરૂપ હોઈ શકે. અને એમના કાવ્યના પણ 2 શબ્દ આપણે કહીએ ને, એક છે ભક્તિ અને એક છે પોષણ. કેટલા શબ્દો છે જરા બોલજો મને સમજાય, કયા કયા? ભક્તિ અને પોષણ. કારણ કે પ્રભુની પ્રાપ્તિ માટે જે 3 માર્ગ બતાવ્યા ને, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, સરળ અર્થમાં સમજાઈએ તો તમે એક આંબાના બગીચાની બહાર ઊભા હો અને જ્યાં સરસ ઉગેલા આંબાને તમે નીચે પડેલા જુઓ અને
પેલા માળી પાસે ઊભો હોય અને માળીને જઈને પૂછો કે આ આંબા કેવી રીતે ઉગાવ્યા, પેલો તમને સમજાવે કે આવી રીતે ગોટલી લઈને આવવાની, એના બી વાવવાના, એમાં ખાતર નાખવાનું, એને પાણી આપવાનું, મોટા થાય વાળ કરવાની, મોટા થવા દેવાના, ધ્યાન રાખવાની, એમાં જીવાત ન પડે, અને આ બધું એક્સપ્લેનેશન તમે સાંભળ્યું એને કહેવાય જ્ઞાન માર્ગ. તમે સાંભળ્યું પછી વિચાર કરો કે હું પોતે પણ આંબાનું ઝાડ વાવ. જાતે તમે કાળો ખોદ્યો, બી વાયું, પાણી નાખ્યું, એ ઉગ્યું, એની સાચવણી કરી અને આંબો મોટો થયો, એને કહેવાય કર્મ માર્ગ. પણ જ્યારે તમે આંબો જોયો અને આંબો જોતા હતા અને માળીને લાગ્યું કે આને કંઈક ઈચ્છા લાગે છે, માળીએ સામેથી તમને બોલાવ્યો અને એક પાકેલો આંબો તમને આપ્યો કે લે આનો રસ માણ, અને સીધો આંબાનો રસ તમે માણવા લાગ્યા, એને કહેવાય આ ભક્તિ માર્ગ. અને આપણા શ્રી વલ્લભે, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે, આપણા ભક્ત કવિઓએ તો આપણને સીધો રસ હાથમાં આપી દીધો છે. આ વૈષ્ણવ સૃષ્ટિ એ તો રસનો આસ્વાદન કરવા માટે આવી છે, રસ માણવા માટે આવી છે, અને આ પુષ્ટિ માર્ગ પણ રસ માણવાનો માર્ગ છે. અને આ છે ભક્તિ, અને બીજું છે પોષણ. હવે જો જ્યારે પોષણની વાત આવે ને તો પોષણમાં ત્રણ શબ્દો આપણે વિચારવા કરવા પડે. બોલે કયા કયા? એક છે પોષણ, એક છે કુપોષણ, અને એક છે શોષણ. કેટલા શબ્દો? કયા કયા કયા? પોષણ, કુપોષણ, ત્રીજું શોષણ. હવે આપણે ભક્તિ માર્ગમાં છીએ તો ખરા, પણ આપણે પોષિત છીએ, કુપોષિત છીએ કે શોષિત છીએ? આ ત્રણેયનો પણ વિચાર આપણે કરવાનો, જેથી ખબર પડે કે ભક્તિના માર્ગમાં આવ્યા તો છીએ પણ ક્યાં ઊભા છે. ભક્તિ માર્ગમાં પોષિત વર્ગ પણ હોય છે, કુપોષિત પણ હોય છે, અને શોષિત પણ હોય છે. શોષિત વર્ગ કયો? ભક્તિ માર્ગમાં આવ્યો પણ કેટલા ખોટા અનુભવ લઈને બેઠો છે, અને ખોટા અનુભવો લઈને પોતાના મનમાં ગ્રંથિઓ બનાવીને બેઠો હોય છે ને, એ પોતાને શોષિત વર્ગ સમજતો હોય છે. જે ભક્તિના માર્ગમાં એવો ખીલેલો હોય, એવો ખીલેલો હોય, ભગવત સેવા કરતો હોય, ભગવત સત્સંગ કરતો હોય, બધાની ટહેલ કરતો હોય, ત્યારે માનવાનું આ પોષિત વર્ગ છે. અને ત્રીજો વર્ગ આપણે કયો? કુપોષિત. કુપોષિત એટલે શું? પોષણ કરવા માટે જેની જરૂર છે એ મેળવી તો રહ્યો છે, પણ એ મેળવવા માટે ઘણીવાર સહારા એવા ગોતે છે કે એને મળે તો છે પણ એનું પોષણ નહીં, કુપોષણ થઈ રહ્યું છે. અને પોષિત છીએ આપણે કે કુપોષિત છીએ ખબર કેવી રીતે પડે? વસ્તુ સમજાય છે ને શું કહું છું? હા કે ના તો પાડો. ખાલી આગળના લોકોએ હા પાડી. સમજાય છે ને? બહુ સરસ, બહુ સરસ. તો પોષણ અને કુપોષણની વાત આપણે કરીએ છીએ તો આપણને ખબર કેવી રીતે પડે કે અહીંયા આવ્યા છીએ એટલે કદાચ શોષિત તો નથી, પણ પોષિત છીએ કે કુપોષિત છીએ? જ્યાંથી મેળવવું જોઈએ ત્યાંથી મેળવી રહ્યા છીએ, યા પોતાને પોષણ મળે એના માટે એવી જગ્યાએથી મેળવીએ છીએ કે જ્યાં પોષણની જગ્યાએ આપણું કુપોષણ થઈ રહ્યું છે? જુઓ, જરા તમને ક્રાઇટેરિયા બતાવી દઉં છું કે કુપોષિત જીવ હોય તો એની અંદર આ છ વસ્તુ જોવા મળે. તમારા અંદર તો નથી જ બને ખ્યાલ છે, પણ આપણે વિશ્લેષણ કરી લેવાનું, કારણ કે સત્સંગનું કાર્ય શું છે? દર્પણ બતાવવાનું. અને દર્પણ આપણે જ્યારે જોતા હોય તો બીજું કોઈ આપણને જોતું ન હોય, પણ આપણે પોતાને આઈડેન્ટિફાય કરી શકીએ કે આપણે જીવનમાં ક્યાં ઊભા છીએ, અને ક્યાં ઊભા છીએ એ ખબર પડે તો રસ્તો આગળ કપાય. જ્યાં સુધી આપણને એ ખબર ન હોય કે ક્યાં ઊભા છીએ, કોઈ આપણને રસ્તો બતાવવા વાળો પણ રસ્તો કેવી રીતે બતાવે, જ્યાં સુધી એને એ ખબર ન હોય તમે ઊભા ક્યાં છો. તમે અચાનક અહીંયા રાતે ક્યાંક આવ્યા અને અહીંયા કે જે ભાઈને ફોન કર્યો કે અમે આવી ગયા છીએ અને આશ્રમ જડતો નથી, તો પહેલો પ્રશ્ન એ પૂછશે તમે ઊભા ક્યાં છો, પૂછશે કે નહીં? કદાચ એ ગાડી મોકલવાના હોય, કદાચ તમને લેવા આવવાના હોય, પણ તમે એ બતાવી ન શકો કે તમે ઊભા ક્યાં છો તો એ તમને લેવા વાળો પણ ત્યાં આવી શકે. તો પહેલા દિવસે આપણે એ જાણવું પડે કે આપણે ઊભા ક્યાં છે, અને જ્યાં ઊભા હોઈએ એ ખબર પડી જાય તો આપણી યાત્રા સાચી દિશાએ ચાલે, સાચી દિશાએ આગળ વધે. અને એટલા માટે કહ્યું કે કુપોષિત જીવ હોય ને એની અંદર આ છ વસ્તુ હોય. સૌથી પહેલા શું કહેવાય? રાગ કાલુષ્ય. કઈ વસ્તુ કઈ? અને રાગ કાલુષ્ય એટલે શું?
मन जे सुख मांगे ए सुख न मळे अने जो दुख थाय छे तो मानवानू के पहलो दोष अंदर। बहु सरस, भले बोलता नहीं पर समझी लेवानू कि कुपोषण थयुं होय, जो आपणने लागे बधुं पामी रह्या छे, बधुं मेळवी रह्या छे, પણ સાચા સોર્સથી ન આવતું હોય, સાચી જગ્યાએથી ન આવતું હોય તો કુપોષણના લક્ષણ જોવા મળે, અને કુપોષિત હોઈએ એની અંદર છ દોષ હોય। પહેલું કયું? રાગ કાલુષ્ય, કે મનને જે મેળવવાની ઈચ્છા થઈ હોય, મનને જે પામવાની ઈચ્છા થઈ હોય અને એ વસ્તુ ન મળે તો મનને દુઃખ થાય, તો માનવાનું પહેલો દોષ અંદર। બોલો તો ખરા ભાવથી, બહુ સરસ। બીજો દોષ છે ઈર્ષા કાલુષ્ય, અને ઈર્ષા કાલુષ્ય એટલે શું? બીજાની ઉન્નતિ, બીજાનું સુખ, બીજાની સંપત્તિ, બીજાનો વૈભવ જોઈને જો આપણને પીડા થાય છે, દુઃખ થાય છે, તો માનવાનો બીજો દોષ પણ અંદર। બહુ સરસ, તમારામાં તો નથી જ ખબર છે મને, પણ આ કહું છું કાલે। ત્રીજું છે પરોપકાર ચિકિત્સયા કાલુષ્ય। પરોપકાર ચિકિત્સયા કાલુષ્ય એટલે શું? કારણ વિના બીજાની નિંદા કરવાનું મન થાય। તમારામાં તો નથી મને ખબર છે, પણ આ તો જેમાં હોય એની વાત કરું છું। કારણ વિના કોઈની પણ નિંદા કરવાનું મન થાય એને કહેવાય ચિકિત્સયા કાલુષ્ય। ચોથું અસૂયા કાલુષ્ય। અસૂયા કાલુષ્ય એટલે બીજાના ગુણની અંદર પણ આપણને અવગુણ દેખાવા લાગે ત્યારે માનવાનું આ ચોથો દોષ પણ અંદર। પાંચમું દ્વેષ કાલુષ્ય। દ્વેષ કાલુષ્ય એટલે કોઈ પણ કારણ વિના કોઈને દુશ્મન માની લેવો, કોઈ પણ કારણ વિના કોઈની સાથે દ્વેષ માની લેવો એને કહેવાય આ દ્વેષ કાલુષ્ય। અને જો આ થતું હોય તો પાંચમો દોષ પણ અંદર। અને છઠ્ઠું છે અમર્ષ કાલુષ્ય। અને અમર્ષ કાલુષ્ય એટલે હંમેશા યદી ઇન્સિક્યોરિટી ફીલ થતી હોય કે બધા મારું બગાડવા માંગે છે, બધા મારું બગાડવા માંગે છે, આ ભાવ અંદર આવતો હોય તો માનવાનું છઠ્ઠો દોષ પણ અંદર। હા, હવે શું લાગે છે આ છ માંથી? મને ખ્યાલ છે નહીં જ હોય, બોલતા નહીં, પણ આ છ માંથી યદિ ચારથી વધારે અંદર દેખાતા હોય તો માનવાનું આ બહુ ઇમરજન્સી કેસ છે, એને બંને સેશન વહેલા આવી અને છેલ્લા જઈને સાંભળવા પડશે। આ ચારથી વધારે જેની અંદર હોય ત્યારે માનવાનું બહુ ઇમરજન્સી કેસ છે, એની ટ્રીટમેન્ટની તરત જરૂરત છે। બે સેશન ટાઈમસર આવીને સૌથી પહેલાં આવીને બેસે અને સૌથી છેલ્લા જાય, આ કરવું પડશે। પણ આ કુપોષણનું લક્ષણ છે, પણ અહીંયા ભક્તિ પોષણની વાત કરી છે। અને ભક્તિ પોષિત કેવી રીતે થાય? તો શોષિત થયેલી હોય કે કુપોષિત થયેલી હોય એ ભક્તિને કેવી રીતે પોષિત કરવી એના ઉપાય આ ભક્તિ પોષણની અંદર દયારામભાઈ આપણને બતાવે છે। અને આ ઉપાય દ્વારા આપણી ભક્તિને પોષણ આપવા માટેનો પ્રયત્ન આપ કરી રહ્યા છે। તો બધાની પાસે પુસ્તક છે, તો પહેલાં આપણે પાંચ ચંદ્રાવડાનું ગાન કરીશું કે જેથી બધાને ખ્યાલ આવી જાય કે એના ગાનની પદ્ધતિ શું છે, અને પછી એની અંદર આપણે પ્રવેશ કરીશું। સૌથી પહેલા મંગલાચરણ રૂપે દયારામભાઈ કહી રહ્યા છે શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ, શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી અમુને મહાપૂરણકા પૂરણકા મદામો દરદાસ પૂરણકા મદામો દરદાસ અષ્ટ સખા પૂરો સખા પૂરો ઉરયાસ શુભ મતિ દ્યો અધિ પરમ પવિત્ર શુભ મતિ દ્યો અધિ પરમ પવિત્ર
भक्ति सुपोषण गाऊं चरित्र भक्ति सुपोषण गाऊं चरित्र सेवो श्री कृष्ण कृपाण सेवो श्री कृष्ण कृपाण चार वेद खट शास्त्र नो वारे वारे करो रे विचार उपनिषद ना अर्थ नो शोधता निकड़ो सार निकड़ो सार श्री कृष्ण नि भक्ति निकड़ो सार श्री कृष्ण नि भक्ति सत्संग मा करवी आशक्ति सत्संग मा करवी आशक्ति श्री पूर्ण पुरुषोत्तम योग चरण श्री पूर्ण पुरुषोत्तम योग चरण सर्व समर्पिन रहो शरण सर्व समर्पिन रहो शरण सेवो श्री कृष्ण कृपाण सेवो श्री कृष्ण कृपाण नहीं कोई जैनी समोवड़ी कोई ईश न जैने शीश सर्व वस्तु थकी थई जे कोई कहावे सर्वनाधीश सर्वाधीश वंदे सहुजेने सर्वाधीश वंदे सहुजे निगम निधि कहे छे जेने निगम निधि कहे छे तेने शेष महेश विधि श्री अगम्य शेष महेश विधि श्री अगम्य तेने कहिए पूर्ण पुरुषोत्तम तेने कहिए पूर्ण पुरुषोत्तम सेवो श्री एक साथे बोला कृष्ण कृपाण सेवो श्री कृष्ण कृपाण श्री पुरुषोत्तम ने पर हरि जैनु अन्य अमरे मन मोय ते काम दुधा मणि मुकीने महिषी पुत्र नु पर दोहे गाय मुकी मुड़ पाड़ो दोहे गाय मुकी मुड़ पाड़ो तरसो गंगा तिरखो देखाड़ो
कृष्ण कृपा एक साथ है सेवो श्री कृष्ण कृपा राखी भरोसो अन्यनो अगर न करे आश्रय अविनाश इच्छे अखिल दुख वावा अगर वड़ी श्रेथवा मन आश आश्रय करे तरवा दधिपूर एक साथ आश करे दधिपूर स्वाननु हाथ ग्रही लंगूर स्वाननु हाथ ग्रही लंगूर तेजे श्याम से सर जे पाव श्री सागर पर तरसे ते वो हरि विमुख संसार तरसे ते वो हरि विमुख संसार से वो श्री कृष्ण कृपाण से वो श्री कृष्ण कृपाण सेवो श्री कृष्ण कृपाण प्रथम चंद्रावड़ानी अंदर अहीं मंगलाचरण करीने दयाराम भाई कही रहा छे कि श्री गुरु वल्लभ देव ने हूँ प्रथम करू प्रणाम श्री विठ्ठल श्री कृष्ण श्री यमुने महापूरण काम पूर्ण काम दामोदर दास अष्ट सखा पूरो उरवास शुभमति द्यो अति परम पवित्र भक्ति सुपोषण गाऊं चरित्र सेवो श्री कृष्ण कृपाण जो आ चंद्रड़ा गावानो प्रकार ए छे के दरेक चंद्रड़ा वाणाना अंत मा आ कड़ी आवशे कई सेवो श्री कृष्ण कृपाण कारण के बधा शास्त्रों नो सार आपणे कही थोड़ा मॉनिटर बढ़ाना बधा शास्त्रों बधा ग्रंथों सार आपणे कहीए तो शू छे सेवो श्री कृष्ण कृपा दोनों मॉनिटर बढ़ाना तो अहीं विनती करता कहे छे अने वर्णन करता मानो मंगलाचरण रूपे दयाराम भाई कही रहा छे कि श्री गुरु वल्लभ देव ने हूँ प्रथम करू प्रणाम सौथी पहलू प्रणाम अहीं दयाराम भाई कौन ने करे छे आपणा पुष्टि मार्गना अमारा अने तमारा आपणा सौना गुरु શ્રી વલ્લભ ને બોલે કેમ કારણ કે શ્રી વલ્લભ ગુરુ છે અને ગુરુ એ જાણે છે કે કોને ક્યારે ક્યાં અને કઈ રીતે આપવું શું જાણે છે ગુરુ જરા લાઈન રિપીટ કરજો ગુરુ કોને કહેવાય કે જે જાણતા હોય બોલે શું જાણતા હોય કે કોને ક્યારે ક્યાં અને કઈ રીતે આપવું આપણે માંગણી કરતા હોઈએ આપણે અપેક્ષા રાખતા હોઈએ આપણા મનની અંદર તાપ હોય આપણા મનની અંદર તાલાવેલી હોય પણ વલ્લભ કોણ છે બોલે ગુરુ છે અને ગુરુ શું જાણે છે કે કોને ક્યાં ક્યારે અને કઈ રીતે આપવું એ પણ જાણે છે કે આ સમય અધિકારી જીવ કોણ છે એ પણ જાણે છે કે ક્યારે આપવાનું છે એ પણ જાણે છે કઈ રીતે આપવાનું છે કારણ કે દરેક જીવ આ માર્ગમાં અલગ છે આપણી સન્મુખ આવેલા દરેક જીવ વિશિષ્ટ છે માટે દરેકને આપવાનો ઢંગ પણ આપનો વિશિષ્ટ છે જ્યારે કૃપાનું મૂલ્યાંકન કરો ને ગુરુની કૃપાનું મૂલ્યાંકન તો એની ઉપર કેવી કૃપા થઈ એવી જ કૃપા મારા ઉપર થવી જોઈએ યા એના ઉપર થઈ એવી કૃપા મારા ઉપર થાય તો મને લાગે કૃપા થઈ એવું કૃપાનું ક્રાઇટેરિયા તમે મનાવીને બેઠા હશો તો આ જીવન તમને ફરિયાદ સિવાય બીજું કંઈ નહીં આવે પ્રભુના માટે અને ગુરુના માટે પ્રત્યેક જીવ વિશિષ્ટ છે અને દરેકનો સમય ક્યારે આવે
એ ગુરુ જાણે છે. હા, એને લાગે તો એક ઘડીમાં સમય આવી જાય અને એને લાગે કે હજી આ જીવને વાર છે તો જલ્દી કૃપાનો અનુભવ આપણને ન થાય, અને એ વખતે વાર થતી હોય ને એમાં પણ એની કૃપા છે. જેમ એક કુંભાર ઘડો બનાવે છે તો ઘડો બનતાની સાથે શું એમાં પાણી ભરી દેવાય? હા કે ના? તો પાડો, કેમ ના ભરાય? ઘડાનો આકાર મળ્યો છે પણ હજી પાત્રતા મળી નથી, અને પાત્રતાથી પહેલા આપી દેવાય તો જીવ જીરવી ન શકે. તો ગુરુ જાણે છે કે આ જીવની પાત્રતા ક્યારે આવે છે, એ જાણે છે કે આ વસ્તુને ઝીલી ક્યારે શકશે. હજી કાચો ઘડો હોય, અપેક્ષા તો રાખીને બેઠો હોય, પણ એ વસ્તુ ઉત્તમ પણ એને મળી જાય ને તો પણ એ ઝીલી નહીં શકે. તો ગુરુની કૃપા કેવી રીતે થાય અને વલ્લભ કૃપા ક્યારે કરે? હું ઘણી વાર મારા પ્રવચનમાં એક દ્રષ્ટાંત કહેતો હોઉં છું, એક ભિખારીનો, કે જ્યારે એક રાજા હતા અને રાજાનો એકનો એક પુત્ર 5-1 વર્ષનો હશે, અને એણે રાજાની પાસે આવીને કંઈક માંગણી કરી કે મારે આ વસ્તુ જોઈએ છે, અને રાજાએ કહ્યું કે દરેક ઈચ્છા પૂરી કરીશ તો આ બગડશે. રાજાએ ના પાડી દીધી કે આ વસ્તુ હમણાં નહીં મળે, અને એ રાજકુમાર કહેવા લાગ્યો, અરે આપણે ઘરમાં કોઈ કમી નથી, અરે આ વસ્તુ તો કોઈ એટલી મોટી પણ નથી અને આપના માટે અશક્ય પણ નથી, તો આ એક વસ્તુ મારા જન્મદિવસે આપ ના આપી શકો. પણ રાજા એમ ચાહતો હતો કે હમણાં ઈચ્છા પૂરી કરીશ તો કદાચ બગડશે. રાજાએ આપવાની ના પાડી, અને 5 વર્ષના છોકરાને એટલું ખોટું લાગ્યું, એટલું ખોટું લાગ્યું કે પોતાનું મહેલ છોડીને ક્યાંક ચાલ્યો ગયો. રાજાએ જ્યારે રાજાએ જ્યારે જાણ્યું અને કહ્યું કે એને ગોતીને લાવ, આખા રાજ્યમાં એ છોકરાને ગોતવાનો પ્રયત્ન કર્યો પણ એ છોકરો ક્યાં ગયો કોઈને ખબર ન પડી, અને રાજા પણ ઉદાસ થવા લાગ્યા. અરે મારો એકનો એક દીકરો હતો, એક વસ્તુ માંગી મેં આપી દીધી હોત તો શું જાત, કયો ફરક પડી જવાનો હતો? મેં એને ના પડી અને મને છોડીને ચાલ્યો ગયો. એટલો દુસ્કે ને દુસ્કે રાજા પણ રડવા લાગ્યો. કહેવાય 8-10 દિવસ થઈ ગયા, આખું રાજ્ય ગોત્યું, ક્યાંય ના મળ્યો. અને એમ કહેવાય રાજાના મનમાં એક વસવસો રહી ગયો કે મારો એકનો એક દીકરો હતો ને એક ઈચ્છા એની પૂરી ન કરી, છોડીને ચાલ્યો ગયો. અને કહેવાય આ વાતને 17-18 વર્ષ વ્યતીત થઈ ગયા. રાજાના મનમાં એ ખટકો જીવનભર રહી ગયો. પણ એકવાર જ્યારે રાજા એના મંત્રી સાથે રથમાં બેસીને નગરનું ભ્રમણ કરવા માટે જતા હતા, એણે શું જોયું? સામે એક ભિખારી ઊભો છે, એના હાથમાં કટોરો છે, અને જ્યાં રાજાની દ્રષ્ટિએ ભિખારીની ઉપર પડી, એણે કહ્યું રથ રોકો, અને ધારી ધારી પેલા ભિખારીને જોવા લાગ્યા. મંત્રી કહ્યું, રાજાજી આપ શું જોઈ રહ્યા છો? બોલે, પેલા સામે જે પેલો છોકરો દેખાય છે તમે જોયો એને? બોલે, આ જોયો, કોઈ માંગવા વાળો કંઈક બીજા રાજ્યથી આવ્યો છે, કંઈક મેં ક્યારેય જોયો નથી. રાજા કહે કે મારી આંખો ક્યારે પણ ધોકો ન ખાય, મારી આંખો ક્યારે પણ દગો ન ખાય, જે સામે ઉભેલો છોકરો છે, મારી આત્મા મને કહે છે કે આ મારો જ પુત્ર પેલો રાજકુમાર છે. મંત્રી કહે છે, આ કેવી રીતે હોઈ શકે? આ તો કોઈ ભિખારી લાગે છે. રાજા કે, ના કઈ પણ હોય, મારું આત્મા મને કહી રહ્યું છે કે આ મારો દીકરો છે. જાઓ તમે કોઈ બહાનાથી જોઈને આવો અને જોજો કે એના હાથની નીચે અહીંયા 3 તલ છે, જોઈને આવો. અને જ્યાં મંત્રી કંઈક આપવાના બહાનાથી જોયું તો ખરેખર એ 3 તલ અહીંયા હતા, અને કહ્યું, રાજાજી આપે જેમ કહ્યું એવો જ નિશાન એના હાથમાં છે. રાજા કહે કે મને ખબર પડી ગઈ હતી પહેલી વાર જોયો ત્યારે કે આ મારો પુત્ર છે, હું જઈને એને મારો પરિચય આપી દઉં. મંત્રી કહે, રાજાજી હમણાં ઉતાવળ ન કરશો, કારણ કે હમણાં આપની વચ્ચે ભેદ બહુ મોટો છે, આપ રાજા છો ને ભિખારી છે, આપ હમણાં એને પરિચય આપશો કે આપ કોણ છો ને એ આપનો કોણ છે, તો એ આપને ઓળખી નહીં શકે. રાજા કહે કે મારો દીકરો છે, એને પરિચય ના આપો. બોલે, પરિચય આપજો, પણ યોગ્ય સમય આવે ત્યારે હું કહીશ કે હવે પરિચય આપો, હમણાં એટલો મોટો ભેદ છે કે પરિચય આપશો તો પણ એને માનવામાં નહીં આવે, તો હું ક્યારે આપો? ચિંતા ના કર, હું આપને કહીશ. પણ એ જતો રહેશે. બોલે, નહીં જાય. મંત્રીજી એને ત્યાં ગયા અને પેલા ભિખારીને કહ્યું કે જો તું ભાઈ શું કરે? બોલે, હું તો ભીખ માંગુ છું, મારો નિર્વાહ કરું છું. જો રાજાએ તને જોયો અને જોયુંને કહ્યું કે આ બહુ રૃષ્ટપુષ્ટ છે, તંદુરસ્ત છે, એવું કરીએ આપણે એના મહેલનો દ્વારપાર બનાવી દઈએ, તને જો રાજાની નોકરી મળશે તો આવીશ? છોકરો કે, હું તો ભીખ માંગતો હતો અને રાજાને ત્યાં મને બહાર પહેરેદાર બનવાનું મળે તો મારા માટે શું ખોટું છે, હું તૈયાર છું. હવે રાજાએ મહેલની બહાર એને ભાલો લઈને પહેરો ભરવા માટે ઊભો રાખ્યો. હવે જ્યારે રાજા બહારગામથી આવે અને જ્યાં પેલાને જુએ, અરે મારો એકનો એક દીકરો ભાલો લઈને ઊભો છે અહીંયા, અરે આ તો રાજ કરવા માટે આવ્યો છે ને આ ભાલો લઈને ઊભો છે, મંત્રીને કે આને કહી દઉં મારો દીકરો છે. મંત્રી કહે, ઉતાવળ કરવાની, જ્યારે ટાઈમ આવે ત્યારે હું કહીશ કે હવે કહેજો.
હવે જ્યાં થોડો સમય થયો રાજાને એવો જીવવું પડે એવો જીવવું પડે, પણ હવે સમય આવ્યો એટલે મંત્રીએ એની પાસે આવ્યો છોકરાની પાસે અને કહે, જો તું બહાર પહેરો ભરે છે ને તારી વફાદારીથી બધા બહુ પ્રસન્ન છે, એવું કર, હવે રાજાએ તને પ્રમોશન આપ્યું છે, હવે તું મહેલની બહાર પહેરો ભરતો હતો ને હવે રાજાનું જે દરબાર લાગે છે ને એ દરબારની બહાર તારે છડી લઈને ઉભા રહેવાનું છે, રાજા જ્યારે આવે ત્યારે તારે છડી પોકારવાની છે। હવે જ્યારે એનું પ્રમોશન થયું અને અંદર આવ્યો અને રાજા રોજ બહારથી તો ક્યારેક ક્યારેક આવતા પણ દરબારમાં તો રોજ જવાનું થાય, હવે રોજ દરબારમાં જવા માટે આવે અને આંગણે પોતાનો દીકરો ઉભો હોય, છડી પોકારતો હોય અને રાજાનો એવો જીવ બળે કે મારો એકનો જ દીકરો છે એને પરિચય આપી દઉં, મંત્રી કે ઉતાવળ કરવાની, યોગ્ય સમય આવવા દો। અને જ્યાં થોડા દિવસ થયા અને મંત્રી આવીને પેલા દીકરાને કહ્યું, જો તારી વફાદારીથી રાજા બહુ પસંદ છે, તું પેલા બહાર પહેરો ભરતો હતો હવે બહાર સભાની અંદર છડી લઈને ઊભો છે, હવે તને છે ને અમે સિપાહી બનાવીએ છે, તો તારે અંદર આવીને એ સભાની અંદર સિપાહી બની અને તલવાર લઈને ઊભી રહેવાનું, ઊભા રહેવાનું। બોલે ઠીક છે, અંદર ઊભો રહ્યો અને રાજા રોજ આવીને પહેલાં તો બહાર હતો, જ્યારે અંદર જાય ત્યારે દેખાય અને હવે તો સભાની અંદર આવી ગયો, એટલે રાજા સિંહાસનમાં ઊભા બેઠા હોય, બધા વાતો કરતા હોય પણ એની નજર એના દીકરા ઉપર હોય, અરે મારો એકનો એક ઉત્તરાધિકારી, મારો પુત્ર, અને જુઓ આ બહાર ઊભો છે, અને મંત્રીને કહે, હવે કહી દઉં, મંત્રી કે ઉતાવળ કરવાની, સમય આવશે ત્યારે હું કહીશ કે કહી દેજો। અને હવે એને મંત્રી આવીને થોડા દિવસોમાં કહ્યું કે જો હવે તો બહુ વફાદાર છે, બહુ તંદુરસ્ત છે, બહુ સ્વસ્થ છે, માટે હવે તને છે ને અમે અમારા સેનાપતિ બનાવીએ છે, હમણાં તું બહાર ઊભો રહેતો હતો તલવાર લઈને ઊભો રહેતો, હવે જે રાજાના દરબારમાં જે સિંહાસનો લાગે છે ને એમાં તારું પણ એક સિંહાસન લાગશે, અને હવે રાજાની બરાબર નીચે તારે બેસવાનું। અને જ્યાં એને નીચે બેસાડે એટલે રાજા એને જોઈ જોઈને હરખાય, કોઈ વાતો કરતા હોય અને રાજાની દ્રષ્ટિ એના ઉપર હોય, બાજુમાં બેસેલા મંત્રીને કહે, હવે એને કહી દઉં, મંત્રી કે ઉતાવળ કરવાની જરૂર, સમય આવશે ત્યારે હું કહીશ। ને જ્યાં એક સમય આવ્યો અને મંત્રી ઊભા થયા અને ઊભા થઈને રાજાને કહે, રાજા આજે મારે એક વિનંતી આપને કરવી છે। બોલે, શું? આટલા વર્ષો આપની સેવા કરી હવે હું અશક્ત થયો છે અને મારી એવી ઈચ્છા છે કે હવે આપના બાજુમાં મંત્રીનું સિંહાસન શોભાવે એવો એક વ્યક્તિ મારા ધ્યાનમાં છે, આપ કહો તો એને હું આપની સામે લઈને આવું। રાજા કે કોણ છે? મંત્રી નીચે ઉતર્યા, પેલા સેનાપતિ બનેલા રાજાના પુત્રનો હાથ પકડ્યો, એને ઉપર રાજાની પાસે લઈને આવ્યા અને રાજાની પાસેવાળા સિંહાસનમાં, મંત્રીના સિંહાસનમાં એને બેસાડ્યા અને રાજા જોઈ જોઈને એની આંખમાંથી આંસુ આવે કે મારો દીકરો મારી પાસે બેઠો છે। અને ત્યારે આવીને મંત્રીએ કહ્યું, રાજાજી આજે એને તમારો પરિચય આપી દો, કારણ કે એની અવસ્થા આ તમારી પાસે આવી ચૂકી છે। અને ત્યારે રાજા એનો પરિચય આપ્યો અને ત્યારે એ સમજો રાજાને ગળે લાગ્યો અને રાજાએ કહ્યું, તું મારો પુત્ર અને મારો હું તારો પિતા છું, અને એને પોતાનું સમાધાન મળ્યું। તો જેવી રીતે આ વાર્તા પેલા રાજા અને પ્રભુની છે, તો આ રાજા કોણ છે? આ સ્વયં શ્રીનાથજી બાબા છે, એનો પુત્ર રૂપે આપ કોણ છીએ? આ બધા જીવો છે। અને પેલા મંત્રી કોણ છે? બોલે, સ્વયં શ્રી વલ્લભ છે। જ્યારે રાજાએ પોતાના વિખૂટા પડેલા દીકરાને, પોતાના જીવને સૌથી પહેલા જોયો તો કઈ અવસ્થામાં જોયો? હા, હાથમાં શું હતો? કટોરો। અને પ્રભુની પાસે જ્યારે જ્યારે પહેલા પણ આપણે ગયા, પહેલી વાર ગયા તો શું કરવા ગયા? કઈ આપવા માટે કે કઈક માંગવા માટે? અને જ્યારે માંગવા માટે જઈએ ત્યારે હાથમાં શું આવી જાય? આપવા માટે ગયા હોય તો કંઈક હોય, પણ માંગવા માટે ગયા હોય ત્યારે કટોરો હાથમાં આવે। અને જ્યારે પ્રભુએ જોયું કે આ તો મારો જીવ છે, મારો અંશ છે, અને જ્યારે મારો જીવ અને મારો અંશ એ તો અહીંયા રાજ કરવા આવ્યો હોય પણ આ કટોરો લઈને કેમ બેઠો છે, એને હું કહી દઉં કે મારો જીવ છે? વલ્લભ કહે, પ્રભુ ઉતાવળ ન કરશો, આ સંસારમાં એટલો લપેટાયેલો છે, એટલો ફસાયેલો છે, પોતાની કામનાઓમાં એટલો ડૂબેલો છે કે હમણાં આપ એને પરિચય આપશો ને તો એ માનશે પણ નહીં, હજી એની ગતિ થોડી થવા દો। અને પછી જ્યાં પછી શું થયું, એને લઈને આવ્યા અને બહાર પહેરો ભરાયો, અને જ્યારે એનો સમય થવાનો હોય ને ત્યારે શું થાય, પહેલા ઘરમાં સેવા થતી હોય એ જરા પણ કોઈ ઇન્ટરેસ્ટ લેતો ન હોય, અને અચાનક વલ્લભે ઠાકોરજીની સન્મુખ લઈ જવાનો વિચાર કર્યો હોય અને જતા જતા અચાનક એ બોલે કે હું બહાર જઉં છું, ઠાકોરજી માટે કંઈક લાવવું છે, ત્યારે સમજી લેવાનું કે હાથમાં કટોરો હતો પણ હવે મહેલની બહાર ભાલો લઈને પ્રભુએ ઉભો રાખી દીધો છે વલ્લભે।
અને જ્યાં આવી રીતે શરૂઆત થાય અને પછી જ્યાં થોડો સમય થાય પ્રભુ વલ્લભને પૂછે કે એને પરિચય આપી દઉં કે મારો છે, પરિચય આપી દઉં કે હું આમદો છું, વલ્લભ કે પ્રભુ હજી થોડીક ઉતાવળ ન કરશો, થોડીક રાહ જુઓ. અને જ્યારે પછી અચાનક ક્યાંક સત્સંગમાં જોડે આવ્યા હોય અને ઘરવાળાએ આગ્રહ કર્યો હોય એટલે આવ્યા હોય, પણ કીધું હોય હું આવું છું ખરા પણ સત્સંગમાં બેસીશ નહીં, બહાર આંટા મારીશ ફરીશ, એવી રીતે કહીને આવ્યો હોય ત્યારે કહ્યું હોય ભલે ભેગા તો આવો, પણ અચાનક બહાર ઊભા ઊભા થોડો ઇન્ટરેસ્ટ આવવા લાગે, કાનમાં વાતો પડવા લાગે, અને પહેલાં આંટા મારતા હતા પણ મંડપની બહાર ઊભા ઊભા કોઈ જુએ નહીં, અને ખાસ કરીને જે ઘરવાળાને ના પાડીને આવ્યો હતો એ ક્યાંક જોઈ ન જાય, એવી રીતે ઉભારીને બહાર સાંભળે, ત્યારે માનવાનું કે હવે જેવી રીતે મંત્રીએ પ્રમોશન કરી સભાની બહાર ઊભો રાખ્યો હતો એવી રીતે એ જીવ પણ શ્રી વલ્લભની કૃપાથી હવે સભાની બહાર આવી ગયો છે, કે જતા આવતા હવે પ્રભુની દ્રષ્ટિ, જ્યાં સત્સંગ હોય ત્યાં પ્રભુ પધારે અને જતા આવતા પ્રભુની દ્રષ્ટિ પડે છે, પ્રભુ કહે અને કહી દઉં કે મારો છે, વલ્લભ કે હજી ઉતાવળ કરશો, અને જ્યારે સભાની અંદર આવ્યો એટલે શું, હવે ઈચ્છા હતી કે હું પણ સત્સંગમાં જઈને બેસું, અને સત્સંગમાં જઈને બેસવાની ઈચ્છા થઈ ત્યારે માનવાનું કે વલ્લભે એ જીવને પોતાના પ્રભુના સભાની અંદર લાવીને મૂકી દીધો છે, હવે સભાની અંદર આવ્યા એટલે પ્રભુની દ્રષ્ટિ પણ પડે છે, અને પછી પ્રભુ કહે હવે કહી દઉં મારો છે, વલ્લભ કે હજી ઉતાવળ ન કરશો, અને જ્યાં સત્સંગ સાંભળતા સાંભળતા એને ઈચ્છા થઈ કે હવે ઘરે મારા પ્રભુ બિરાજે છે તો મારે પણ ઠાકોરજીની સેવામાં પોતાના હાથ પવિત્ર કરવા છે, અને જે દિવસે એના મનમાં એ ઈચ્છા જાગે કે મારે પણ પ્રભુની ટહેલ કરવી છે, મારે પણ હાથ પવિત્ર કરવાના છે, તો માની લો એ દિવસે શ્રી વલ્લભે શ્રીજીને કહ્યું પ્રભુ હવે આપ પરિચય આપી દો કે આપ આના અને આ આપનો જીવ છે. તો જે દિવસે આપણે પ્રભુની સન્મુખ આવીને બેઠા, પ્રભુની સેવામાં બેઠા, પ્રભુની ટહેલમાં બેઠા, એ દિવસે શ્રી વલ્લભે પ્રભુને કહ્યું હવે આપ આને પરિચય આપી દો, અને એટલા માટે વલ્લભ જાણે છે કોને ક્યારે ક્યાં અને કઈ રીતે આપ. અને આપણે પણ જ્યારે જ્યારે પ્રભુની સન્મુખ થયા ને, પ્રભુની સેવામાં આવ્યા, તો આપણી દશા પણ બિલકુલ આ છોકરાની જેમ જ ફરતા ફરતા થઈ છે, સીધા નથી આવ્યા, આની જેમ જ શ્રી વલ્લભે આપણને ધીમે ધીમે પ્રભુની સન્મુખ કર્યા છે, અને માટે વલ્લભને વંદન કર્યા. શ્રી ગુરુ વલ્લભ દેવને હું પ્રથમ કરું પ્રણામ, શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમુને આગળ મહા ગોસાઈજીને વંદન કર્યા, કારણ કે પુષ્ટિ માર્ગને સોળે કળાએ ખીલવ્યું હોય તો શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે ખીલવ્યો છે, પ્રભુને વંદન કર્યા, શ્રી યમનાજીને વંદન કર્યા, કારણ કે યમનાજી કેવા છે, મહાપૂરણ કામ. આ લખવાનો આ ગ્રંથનો મનમાં મનોરથ તો કર્યો, પણ આ મનોરથ પૂરો ક્યારે થાય, જ્યારે શ્રી યમનાજી કૃપા કરે, તો એ જીવોના મનોરથને પૂરણ કરવા વાળા શ્રી યમનાજીને વંદન કર્યા. પછી કહ્યું પૂરણ કામ દામોદરદાસ, દામોદરદાસ કેવા, જે પૂર્ણ કામ છે, કારણ કે જેમની કામના જ શ્રી વલ્લભ, અને વલ્લભ મળ્યા, વલ્લભના નિકટ છે એટલે પૂર્ણ કામ થયા છે, એવા દામોદરદાસજીનું સ્મરણ અહીંયા કર્યું, કારણ કે એમનું સ્મરણ કરીશ તો એમના જેવો તાપ હૃદયમાં જાગશે. પછી કહ્યું અષ્ટ સખા પૂરો ઉરવાસ, અષ્ટખાઓને વિનંતી કરી કે આપ આવીને મારા હૃદયમાં વિરાજમાન થાઓ, કારણ કે આ ભગવદ્ લીલાનું ગાન કરવું છે, અને ભગવદ્ લીલાનું ગાન ત્યારે થશે જ્યારે અષ્ટસખા આવીને હૃદયમાં વસશે. અને કહ્યું શુભમતી દ્યો અતિ પરમ પવિત્ર, ભક્તિ સુપોષણ ગાઉં ચરિત્ર, અને હે પ્રભુ કૃપા કરીને એવી મતિ આપો કે આ ભક્તિ પોષણ રૂપી ગ્રંથનું હું વર્ણન કરી શકું, અને એવો ગ્રંથનું વર્ણન કરી શકું કે દરેક વૈષ્ણવના હૃદયમાં ભક્તિનું બીજ તો છે પણ જીવનભર એને જેવું સિંચન મળવું જોઈએ મળી શકતું નથી, અને બીજ પડ્યું પડ્યું અંદર સુકાઈ જાય છે, બીજ પડ્યું પડ્યું અંદર ક્યાંય કરમાઈ જાય છે, સુકાઈ જાય છે, તો એવી કૃપા કરો કે એવો ગ્રંથ હું લખું કે સુકાયેલું બીજ હોય એ પણ હરિયાલું થાય, સુકાયેલું બીજ હોય એને પણ સિંચન મળે, એવો ગ્રંથ હું લખવા માંગુ છું, એવી મતિ આપ મને આપો, એ વિનંતી
પ્રથમ કડીની અંદર અહીંયા ગોપાલદાસજીએ કરી અને બીજી કડીની અંદર વર્ણન કરતા હવે આ ભક્તિના પોષણનું વર્ણન કરતા કહે છે ચાર વેદ ષટ શાસ્ત્રનો વારે વારે કર્યો વિચાર એક સાથે એક લાઈન હું બોલીશ એક લાઈન તમે હવે ચાર વેદ ષટ શાસ્ત્રનો આગળ ઉપનિષદના અર્થનો શોધતા શોધતા નીકળ્યો સાર શું સાર નીકળ્યો નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ એક સાથે સંગમાં કરવી આશક્તિ શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમય પોષણ પ્રારંભ કર્યો અને કહ્યું કે જીવ માત્રનું લક્ષ્ય શું જીવ માત્ર જેના માટે આ જગતમાં આવ્યો છે તો આ જગતમાં કરવા જેવું સૌથી મહત્વનું કાર્ય એના માટે કહ્યું વર્ણન કરતા કહે ચાર વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો એ સાર દયારામભાઈ કહે છે ચારે વેદોનું દર્શન કર્યું આપણા બધાની એટલી ઈચ્છા કે સામર્થ નથી હોતી કે ચારે વેદોમાં શું છે આપણે જોઈ શકીએ પણ અહીંયા દયારામભાઈ આપણને બધાનો સાર આપે છે બધાનો એસેન્સ આપે છે અને કહે ચાર વેદ ખટ શાસ્ત્રનો ચારે વેદ ષટ શાસ્ત્ર વારે વારે હું વિચાર કર્યો એક વાર વાંચ્યું કદાચ અર્થ ન સમજાય પણ વારે 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 એનું દર્શન કર્યું દરેક વખતે એક જ સાર આવે દરેક વખતે દરેકનું કન્ક્લુઝન એક જ આવે ઉપનિષદના અર્થનો શોધતા નીકળ્યો સાર અને ઉપનિષદનું પણ જ્યારે દર્શન કર્યું તો દર્શન કરતા કરતા એમાં પણ એક જ સાર ચારે વેદ ષટ શાસ્ત્ર અને ઉપનિષદના અર્થોનો વારે વારે વિચાર કર્યો તો દરેકનો સાર એક જ એમાંથી નીકળ્યો બોલે શું સાર નીકળ્યો તો દયારામભાઈ કહે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ અને સત્સંગમાં કરવી આ શક્તિ શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ જુઓ ચારે વેદ ષડ શાસ્ત્ર ઉપનિષદો એ દરેકનો વારે વારે વિચાર કરી દરેકનો વારે વારે ચિંતન કરી એનો સાર દયારામભાઈ આપણને આપે છે અને કહે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ અને સત્સંગમાં કરવી આ શક્તિ તો કહેવાય જીવ માત્ર જગતમાં આવે છે શેના માટે આવે છે બોલે પ્રભુની સેવા માટે શેના માટે બોલો તો ખરા આપણને આપણું ખમ અહીંયા શા માટે હું ઘણી વાર કહેતો હોઉં
હું ઘણીવાર મારા પ્રવચનમાં કહું કે જ્યારે જ્યારે પણ યુએસમાં કે ક્યાંક જવાનું થાય ને, મને સૌથી વધારે એક વસ્તુ બહુ એલર્ટ કરે. બોલે શું એલર્ટ કરે? જ્યારે પણ એરપોર્ટ પર લેન્ડ થઈને અને લેન્ડ થઈ અને ઇમિગ્રેશનમાં આવીએ ત્યારે બે પ્રશ્નો જે પૂછે ને એ મને ઝંઝોડી નાખે. સૌથી પહેલાં પૂછે, વોટ ઇઝ યોર પર્પઝ ઓફ વિઝિટ? અને બીજું, હાઉ લોંગ યુ આર ગોઈંગ ટુ સ્ટે હિયર? શેના માટે આવ્યા છો ને કેટલું રોકાવાના છો? એ દેશમાં ગયા ત્યારે તો આપણને પૂછે છે, પણ આ જગતમાં આપણે આવ્યા, કોઈ આપણને પૂછે તમારું પર્પઝ ઓફ વિઝિટ શું છે, શું જવાબ આપશો? હા, અને પર્પઝ ઓફ વિઝિટ ખબર ન હોય અને બરાબર જવાબ ન આપી શકીએ તો આપણને બહાર જવા દે કે પૂરી દે? બોલે તો ખરા. બહુ સરસ. તો સૌથી પહેલા આપણને પૂછે કે આપણે આ જગતની અંદર આવ્યા છીએ તો આપણું પર્પઝ ઓફ વિઝિટ શું છે? તો અહીંયા દયારામભાઈ કહે છે કે આ પુષ્ટિ સૃષ્ટિ આ જગતમાં આવી છે, તો જગતમાં આવ્યા એનું એકમાત્ર ઉદ્દેશ શું છે? બોલે ભગવત સેવા, ઠાકોરજીની સેવા. અને વેદો પણ કહે છે ને, યો યદંશ સતમ ભજેત. આ વેદોનો સાર, વેદો શું કહ્યું કે જે જેનો અંશ હોય એને એને ભજવું જોઈએ અને ભજવું પડશે. જ્યારે એક સરિતા વહી રહી છે તો સરિતાનું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? સાગરમાં મળવું. શું છે? બોલો તો ખરા. પછી ભલે એ પર્વતો ઉપરથી પડે, પછી ભલે જંગલોમાંથી જાય, રણમાંથી જાય, ગમે ત્યાંથી જાય, પણ મળવાનું તો છે. હા, પછી ભલે એને સમજાય કે ન સમજાય, પણ એનું ફાઇનલ ડેસ્ટિનેશન એ છે. તો આ જીવ જેટલા પણ છે કોણ છે? બોલે સરિતા જેવા છે. અને ક્યાંને ક્યાં જઈ રહ્યા છે? બોલે આ કૃપાસાગરને મળવા, આ રસસાગરને મળવા, આ કરુણાસાગરને મળવા. ચાહે આપણને સમજાય કે ન સમજાય, પણ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન તો એ જ છે. હા, અને એટલા માટે તો કહ્યું કે પ્રભુની સેવા કરવી એ આપણો મુખ્ય ધર્મ છે. અને એટલે તો મહાપ્રભુજી પણ કહ્યું ને, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદિપઃ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપિ કદાચન. પ્રભુની સેવા કરવી એ આપણો મુખ્ય ધર્મ છે, એનાથી અતિરિક્ત કોઈ ધર્મ ન હોઈ શકે. તો હું ઘણીવાર મારા પ્રવચનમાં એક વસ્તુ કહેતો હોઉં કે ઘણીવાર આપણને લાગે કે આ જીવ માત્ર અહીંયા આવ્યો છે, ને મહાપ્રભુજી કહે છે કે દરેકે પ્રભુની સેવા કરવી જોઈએ અને સેવા કરવા માટે જ આવ્યો છે. તો આપણે જેના માટે જગતમાં આવ્યા છીએ એ ક્યારેક તો આપણને ફીલ થાય કે ન થાય? હા કે ના તો પાડો. પણ સેવા માટે આવ્યા છીએ એવું ઘણીવાર અમને તો ફીલ થતું. બહુ સરસ. સેવા માટે આવ્યા છીએ એવું ફીલ થતું નથી તો પછી કેવી રીતે ખબર પડે કે આ જગતમાં પ્રભુની સેવા માટે આવ્યા છે? અને મહાપ્રભુજી તો કહે છે કે જીવ માત્રનો સ્વભાવ એ સેવા કરવાનો છે. મહાપ્રભુજી જ્યારે તમને પ્રભુની સેવા કરવાનું કહે છે તો કોઈ અલગ કે એક્સ્ટ્રા એક્ટિવિટી તમને આપતા નથી. મહાપ્રભુજી કહે છે કે સેવા કરવી એ તમારો મૂળ સ્વભાવ છે અને સેવા કર્યા વિના તમે રહી નહીં શકો. તમને લાગશે કે અમને તેવું લાગતું નથી કે અમારો સ્વભાવ હોય અને સેવા કર્યા વિના રહી ન શકીએ એવું પણ લાગતું નથી, તો શ્રી વલ્લભે કેવી રીતે કહી દીધું? તો જુઓ, એક વસ્તુ યાદ રાખજો, આપણો મૂળ સ્વભાવ છે એનો પરિચય આપણને ક્યારે થાય? બહુ ધ્યાનથી સમજો આ વાત. આપણો મૂળ સ્વભાવ શું છે એની ખબર આપણને ક્યારે પડે? આ એક વાક્ય બોલું છું ને, એક વાક્ય તમે રિપીટ કરજો કે જ્યારે જીવનમાં કંઈ પણ પામવાનું બાકી ન હોય ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. જરા બોલજો આ બધા. જ્યારે જીવનમાં બધાનો અવાજ આવવો જોઈએ. જ્યારે જીવનમાં, હજી બધાનો અવાજ નથી આવતો, બધાને બોલવાનું કહું છું. જ્યારે જીવનમાં કઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો મૂળ સ્વભાવ. જ્યાં સુધી ઘણું બધું પામવાનું બાકી હોય ને તો એના માટે આપણે એટલા બધા ઘેરાયેલા હોઈએ અને એટલા બધા ઇન્ફ્લુઅન્સમાં હોઈએ કે આપણે શેના માટે આવ્યા છીએ એ ભાન ન રહે. પણ જ્યારે જીવનમાં બધું પામી લઈએ
ત્યારે જ કરવાનું મન થાય એ આપણો સ્વભાવ. અને તમે જુઓ આ દુનિયાના મોટા મોટા લોકો જેણે બધું પામી લીધું અને કંઈ કરવાનું બાકી ન રહ્યું ત્યારે એમણે શું કહ્યું? હવે ચેરિટી કરવી છે, હવે લોકોની સેવા કરવી છે. જ્યારે કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે શું કરવાનું મન થાય? કે હવે મારે લોકોની સેવા કરવી છે. કારણ કે જ્યાં સુધી ઘણું પામવાનું બાકી હોય ત્યાં સુધી સહજ સ્વભાવનો પરિચય ન થાય, પણ જ્યારે કંઈ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ આપણો સ્વભાવ. આ દુનિયામાં જે લોકો બધું પામ્યા છે એમના એકવાર જીવનચરિતને જોજો. આ મોટા મોટા લોકો જેણે બધું પામી લીધું, હવે શું કરવું છે? આ જે પામ્યું હતું એ બધું મારે સમાજને આપી દેવું છે. અને જ્યાં લોકોની સેવા, સમાજની સેવા એમ કરતા કરતા એની ડિગ્રી હાઈ થાય ત્યારે ઠાકોરજીની સેવા સુધી પહોંચે. તો જુઓ, આ સેવા કરવી એ કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ નહીં, એ આપણો સ્વભાવ છે. અને મહાપ્રભુજીએ જે આજ્ઞા આપણને કરી છે આપણને સ્વાભાવિક ધર્મ આપ્યો છે, સહજ ધર્મ આપ્યો છે. અને એટલા માટે કહ્યું કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ અને સત્સંગમાં કરવી આશક્તિ. અને નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ એટલે શું? હું ઘણીવાર બે શબ્દો કહેતો હોઉં છું કે એક છે માણસની પ્રકૃતિ અને બીજું છે પ્રવૃત્તિ. કેટલા શબ્દો કીધા મેં? કયા કયા? પ્રકૃતિ અને બીજું પ્રકૃતિ કોને કહેવાય? અને પ્રવૃત્તિ એટલે માણસના જીવનમાં આનંદનો અનુભવ ક્યારે થાય? કે એની પ્રકૃતિ જેવી છે ને એવી એની પ્રવૃત્તિ પણ હોય. પણ આ દુનિયામાં અધિકતર લોકો એવા હોય છે કે જેની પ્રકૃતિ કંઈક ઓર અને પ્રવૃત્તિ એટલે હંમેશા રડતા ને બહુ સરસ જો. કારણ કે પ્રવૃત્તિ કંઈક ઓર છે અને પ્રકૃતિ કંઈક ઓર છે. તો મહાપ્રભુજી આમાં આપણને બતાવે છે કે જીવ માત્રની પ્રકૃતિ શું છે? બોલે એનો સ્વભાવ સેવાનો છે, પણ આપણે એ જ સેવાથી બચી બચીને બધું પામવા માટે ભાગતા હોઈએ છે. એટલે આપણી પ્રકૃતિ અને પ્રવૃત્તિ બંને વિરુદ્ધ થઈ, અને વિરુદ્ધ થાય ત્યારે જીવનમાં ક્યારે પણ આનંદ કે સંતોષનો અનુભવ થઈ શકતો નથી. અને માટે કહ્યું કે નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આ શક્તિ. અને જ્યારે કૃષ્ણ ભક્તિની વાત કરી તો દયારામભાઈની બહુ સુંદર રચના છે. અને કેવાય ને, રચના એવી છે કે જેનો અર્થ વૃત્રાસુર ચતુષ્લોકી છે ને, જે વૃત્રાસુર ચતુષ્લોકી છે એનો જ અર્થ પાઉ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ યાચું રે. એની અંદર જો કે પ્રભુ અમને તો આપનો સેવા રસ જોઈએ છે, પ્રભુ અમને તો આપની સેવા જોઈએ છે, અને સેવાથી વધીને બીજું કંઈ પણ પ્રભુ આપ આપવા માંગો અમારે એ જોઈતું નથી. અને આ જ ભાવને પોતાની જ વાણીને દયારામભાઈ એ દોડની અંદર વર્ણન કરે છે અને કહે છે પાઉ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને જાચું રે. પાઉ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને જાચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવ રાચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવ રાચું રે. પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને જાચું રે. અને જો બે ધોળ આ પાઉ પ્રેમ રસ પ્રાણ જીવન રે અને બીજું શોભા સલુના સામની, આ બંને ધોળ દયારામભાઈએ અમદાવાદમાં શ્રી નટવરલાલજીની સન્મુખ ગાયા હતા. ઉરી જે રાબડી થકી કલકલીબ રે ભોગીને નવ ભાવે રે. રીજે રાબડી થકી તો ગરીબ રે ભોગીને નવ ભાવે રે. હે અમરાજના ખાસા ખવાસ રે મુક્તિ મન નાવે રે. જો દયારામભાઈને માનો ઉતાસુર ચતુષ્ટોકીમાં પ્રભુ કહે છે કે તને હું ઇન્દ્રનું રાજ્ય આપું, તને બ્રહ્મલોક આપું, તને આ આપું, તને આ આપું.
અને એટલે તો અહીંયા દયારામ ભાઈ કહે રીજે રાબડી તકી ગરીબ લોક રે ભોગી ને ન ભાવે રે. પ્રભુ આ રાબડી થી આપ લલચાવ ને એ તો કોઈ ગરીબ સાધારણ બીમાર હોય એ આ રાબડી થી રાજી થઈ જાય. અને પ્રભુ અમે તો ભોગી છીએ ને સેના ભોગી, પ્રભુ આપની કૃપાના આપની સેવાના. અને તો આ રાબડી થી રીજે બીજા અમને બીજું કઈ ના જોઈએ, અમને તો પ્રભુ આપની સેવા જોઈએ, અમે તો કૃષ્ણની લીલા જોઈએ અને કૃષ્ણનો રસ જોઈએ. અને માટે રાખીએ નટવર રૂપ રે ઓસે મનની રે, નિત ની રાખીએ નટવર રૂપ રે ઓસે મનની. પ્રભુ કહે બતાવ તમારી સામે છે તને શું આપું, જે હું આપું છું એ તારે જોઈતું નથી, તારે જોઈએ છે શું? અને ત્યારે દયારામ ભાઈ માનવ કહેતા હોય કે પ્રભુ જુઓ તો ખરા, આપ મારી સામે છો, આ નેનો આપને જોઈ રહ્યા છે, આ વાણી આપનું ગુણગાન કરી રહી છે, બીજું આપની પાસે માંગું તો શું માંગું? કોઈ શાયરે પણ કહ્યું છે ને કે કિસી કે પાસ કુછ નહીં તો હસ્તી હૈ યે દુનિયા, કિસી કે પાસ સબ કુછ હો તો જલતી હૈ દુનિયા, કિસી કે પાસ કુછ નહીં તો હસ્તી હૈ યે દુનિયા, કિસી કે પાસ સબ કુછ હો તો જલતી હૈ દુનિયા, પર હમકો તો વો મિલા હૈ કે જિસકે લિયે તરસતી હૈ યે દુનિયા. જ્યારે આપ સામે બેઠા હો, આપના દર્શન થતા હોય અને આ નેનો આપને નિરખતા હોય, બીજું શું જોઈએ? એટલે તો કહું નિત્ય નિરખીએ નટવર રૂપ રે ઓશે મન નીરે, ઓ મન માનુ મળે સૌ સુખ રે એકાંત માં ક્યાંથી રે, મન માનુ મળે સૌ સુખ રે એકાંત માં ક્યાંથી રે. પ્રેમ રસ પ્રાણ જીવન દીન થઈને જયરામ ભાઈ કે પ્રભુ આપ મારી સામે બિરાજતા હો અને આપ મળ્યા હોય પછી આપને છોડીને આપનાથી શું કામના કરીએ. નહીં પેલા રાજાને ત્રણ રાણીઓ હતી, રાજા જ્યારે યુદ્ધ જીતીને આવતા હતા સંદેશો મોકલ્યો ત્રણે રાણીઓ પાસે કે તમને જે પણ મંગાવવું હોય મને કહો એ હું તમારી પાસે લઈને આવીશ. અને ત્રણે પાસે દૂતો ગયા, ત્રણે ચિઠ્ઠીઓ મોકલી. પહેલી રાણીએ કહ્યું મને ઝવેરા જોઈએ છે, રાજાએ એની પાસે ઝવેરા મોકલ્યા. બીજી રાણીએ મોકલ્યું મને વસ્ત્રો જોઈએ છે, રાજાએ એની પાસે વસ્ત્ર મોકલ્યા. પણ ત્રીજી રાણીની ચિઠ્ઠી ખોલી એમાં ખાલી એક લખેલું હતું. રાજા કહે આ એકડો લખેલું છે એનું મતલબ શું? આ તો મૂર્ખ લાગે છે. પહેલી રાણી જો હોશિયાર છે, શિંગાર લખ્યા હતા શિંગાર મોકલ્યા, બીજી વસ્ત્ર લખ્યા હતા વસ્ત્ર મોકલ્યા, અને એકડો લગ્યો છે એનું મતલબ શું? ત્યારે મંત્રી કે સૌથી ચતુર તો આ છે, એને કહ્યું મારે આપની પાસે બીજું કાંઈ નહીં, મારે તો એક આપની જરૂર છે. તો પહેલી પાસે શિંગાર મોકલ્યા, બીજી પાસે વસ્ત્ર મોકલ્યા, પણ ત્રીજી રાણી પાસે રાજા પોતે ગયા. અને જેને રાજા મળ્યા આ બધું એનું આપો આપ થઈ ગયું. અને એટલા માટે તો કહ્યું દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે, દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે, છતે સ્વામી સૌભાગ્યનું સુખ રે સ્વપ્ન નવ દેખે રે. દયારામ ભાઈ કહે હજી પોતાની નિજની અનુભૂતિ થઈ નથી, ક્યાંક શબ્દો રટી લીધા કે અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ, અને પોતાને જ બ્રહ્મ માનવા લાગ્યો. એ પોતાને બ્રહ્મ માનવા લાગ્યો એ તો એવો અભાગી છે, છતે સ્વામી સ્વામી એના સામે બિરાજ્યા છે, પણ સ્વામીનું સુખ લેવા વિના પોતાને સ્વામી માની અને સ્વામીના સુખથી વંચિત રહી ગયો છે. અને જુઓ તો ખરા, પ્રભુની સેવા કરવાની પ્રભુની ટહેલ કરવાની હતી. પોતે બોલે કે હું બ્રહ્મ છું અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ, પણ કોઈક આવીને જરા ખોટા શબ્દો કહી જાય તો મારવા દોડે. હજી સુધી અનુભૂતિ થઈ નથી, પણ એમને એમ સાંભળીને રટી લીધું અહમ બ્રહ્માસ્મિ. અને જે પોતાને બ્રહ્મ માને એ તો જુઓ કેવો અભાગી, કે છતે સ્વામી પોતે વિધવા થઈને ફરે છે, છતે સ્વામી સ્વામીનું સુખ લઈ શકતો નથી, એ તો એવો જીવ કહેવાય. અને માટે વર્ણન કરતા બોલે અનુચિત માયક મુક્ત રે તે નરકની વાસી રે, બોલે અનુચિત માયક મુક્ત રે તે નરકની વાસી રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે
जो ज्ञान रे उनको नवरा चूर मुक्ति मार्ग ने आप जो ज्ञान रे उनको नवरा चूर आप स्वामी सदा हो दास रे ना तो इनी भाव आप स्वामी सदा हो दास रे ना तो इनी भाव रे रुचे आपने कराओ तेरी कृति रे अन्य रखे लावे रे रुचे आपने कराओ तेरी कृति रे अन्य रखे लावे रे कपाओ प्रेम रस प्राण जीवन रे दिन तेने आचूर बिना लालच नो लाल मने वाल रे अचलित आपूर बिना लालच नु लाल मुने वाल रे अचलित आपूरे विषय वासना प्रपंच नी पितर श्री कृष्ण मारी कापूर विषय वासना प्रपंच नी पितर कृष्ण मारी कापूर केव सुंदर मांग्यू विना लालच नु वाल मने आपो कयो वाल मांग्यू बिना लालच नु वाल कारण के प्रभु ने वाल करिए छे पण प्रभु थी कईक ने कईक मेळववानी लालच तो मन में जागी जाए छे ने जाले लालच विना नु वाल प्रभु ना मन माटे जागे तरे साचु प्रभु ए आप्यू केवा अनन्य सेवा अखंड सत्संग रे मनोहर मागुर अनन्य सेवा अखंड सत्संग रे मनोहर मागुर दया प्रीतम जी आप मुने हरे पाए लड़ी लागुर दया प्रीतम जी आप मुने हरे पाए लड़ी लागुर पाओ प्रेम रस पाओ प्रेम रस जीवन रे तीर्थे आचरे मुक्ति मार्ग ने आप जो ज्ञान रे मुतु नव राचरे मुक्ति मार्ग ने आप जो ज्ञान रे मुतु नव राचरे पाओ प्रेम रस पाओ प्रेम रस प्राण जीवन रे तीर्थे ने जाचरे पाओ प्रेम रस प्राण जीवन रे दीन थई आचूर हे मुक्ति मार्गीने आप जो ज्ञान रे हूँ तो नव राचूर अने आटलू अद्भुत धोड दयाराम भाई नू छे के जेनी अंदर भक्त ना धर्म अर्थ काम मोक्ष जेम वृत्रासुर चतुष्टलोकी नी अंदर वृत्रासुरे वर्णन कर्या छे एम दयाराम भाई आनी अंदर वर्णन कर्या छे अने जो एटले तो कहूं छे कि निकड्यो सार श्री कृष्णनी भक्ति अने बीजो कहूं सत्संग मां करवी आशक्ति अने कहूं आ जगत मां आशक्ति करवी होए तो क्या करवी बोले सत्संग मां સત્સંગમાં આશક્તિ કરવાની વાત શાના માટે કરી તો જુઓ આપણા ચિંતકો કહે છે કે કેટલાક યુનિવર્સલ લો હોય છે અને યુનિવર્સલ લો કોને કહેવાય કે તમે માનો કે ન માનો એના ઉપર ભરોસો કરો કે ન કરો તો પણ એ વર્ક કરે હા તમે ભરોસો કરો કે ન કરો તો બી એ વર્ક કરે એને કહેવાય યુનિવર્સલ લો અને પહેલો યુનિવર્સલ લો શું છે કે આપણું મન જે છે એ કેવું છે બોલે ભૂમિ જેવું જરા હું બોલું ને શબ્દો બોલજો આ મન કેવું છે ભૂમિ જેવું અને ભૂમિનો સ્વભાવ શું છે કે તમે એમાં જે જોઈએ છે એ વાવતા નહીં રહો તો ભૂમિ એની અંદર જે છે એ ઉગાડવાનું શરૂ ફરી એકવાર હું શું કહેવા માંગુ છું સમજાય છે આ મનનો સ્વભાવ કેવો છે ભૂમિ જેવો અને ભૂમિનો સ્વભાવ કેવો તમે એમાં સારું વાવતા નહીં રહો તો ભૂમિ એની અંદર જે કાંટા ઝાકળા વગેરે છે એ ઉગાડવાનું શરૂ
કરી દેશે તો એ જ રીતે જેવો સ્વભાવ ભૂમિનો એવો સ્વભાવ આપણા મનનો અને આ મનની અંદર સતત સારું વાવતા નહીં રહો તો આ મન એની અંદરથી યુગો યુગોથી પડેલી જે વિષય વાસનાઓ છે એ ઉગાડવાનું શરૂ જ્યારે જ્યારે પણ ક્રોધ આવે દ્વેષ આવે રાગ આવે ઈર્ષા આવે ત્યારે માનવાનું કે આપણે સારું વાવવામાં ચૂકી ગયા એટલે અંદર જે પડ્યું હતું એ આ મન બહાર ઉગાડવા લાગ્યું છે ખોટું અંદર યુગો યુગોથી પડેલું છે પણ એનાથી બચાશે ક્યારે કે જ્યારે સતત સારું વાવતા રહેશો અને સારું વાવતા રહેશો અંદર જે છે હું ઘણીવાર વિનોદમાં કહેતો હોઉં ને કે તમે જેમ એક કપમાં કોફી લઈને ઊભા હો અને અચાનક કોઈને ધક્કો વાગે તો તમારા કપમાંથી બહાર શું ઢોળાશે ચા કે કોફી ફરી એકવાર આ તો મારે એમ પણ ના કહેવાય કે સવારે ટ્રાય કરજો તમે હાથમાં કોફીનો કપ લઈને ઊભા હો અને અચાનક કોઈ તમને ધક્કો મારે તો તમારા કપમાંથી શું ઢોળાશે ચા કે કોફી ચા કેમ નહીં ઢોળાય હા અંદર જે ભર્યું છે એ જ બહાર છલકાય બરાબર સરસ તો જેમ તમને કોઈ ધક્કો મારે તો તમારા કપમાંથી ચા જ કોફી છલકાશે ચા નહીં ઢોળાય બોલે કેમ તમે કહેશો કે અંદર કોફી ભરી હોય તો પછી કોફી જ બહાર નીકળે ચા ન નીકળે એવી રીતે જ્યારે આ જીવન આ સંસાર જીવનની ઘટનાઓ તમને ધક્કો મારે છે તો તમારી અંદરથી આનંદ ઉત્સાહ વિનોદ નીકળે છે કે ચિંતાઓ દુઃખ અને સ્ટ્રેસ નીકળે છે સમજાય છે ને મારી ભાષા હા કે ના અંદર ડિસ્કસ કરવા લાગો છો મને ચિંતા થાય કે સમજાયું કે નહીં જેવી રીતે એ કપની અંદર તમે ચા ભરીને ઊભા હો અને ધક્કો વાગે તો એમાંથી કોફી ઢોળાતી નથી ચા જ ઢોળાય છે બોલે કેમ તમે કહેશો જે ભર્યું હોય એ અંદર જાય તો એમ જ્યારે જીવન પણ આ સંસાર પણ આ જીવનની ઘટનાઓ પણ આપણને ધક્કો મારે છે તો અંદરથી શું છલકાય છે આનંદ ઉત્સાહ પ્રેમ કે ચિંતાઓ સ્ટ્રેસ અને ઉદ્વેગ સાચે સાચું બોલજો શું છલકાય છે એ વખતે આનંદ કેમ નથી આવતો સ્નેહ કેમ નથી આવતો પ્રેમ કેમ નથી આવતો ત્યારે કહેવાનું મન થાય આખી જિંદગી જે અંદર ભર્યું છે જ્યારે ધક્કો વાગે ત્યારે એ જ બહાર તો જ્યારે તમને ચિંતાઓ થઈ દુઃખ થયું તો આપણે જે ભર્યું હતું એ બહાર આવ્યું કે સામેવાળાએ દુઃખ આપ્યું એને તો ખાલી ધક્કો માર્યો એને ખાલી ધક્કો માર્યો તો અંદર જે ભર્યું હતું એ છલકાયું તો જ્યારે દુઃખી થયા ત્યારે વાંક આપણો કે સામેવાળાનો પણ આપણે કાઢીએ છીએ કોનો બહુ સરસ તો જે અંદર ભરતા રહ્યા એ બહાર આવે છે અંદર આનંદ ભરશો તો આનંદ આવશે અને દુઃખ ભરશો તો દુઃખ આવશે તો એ જ રીતે આ મનનો સ્વભાવ કેવો છે આ ભૂમિ જેવો કે ઉત્તમ વાવતા રહેશો તો જે જોઈએ છે એ પામશો અને જો ઉત્તમ વાવ્યું નહીં તો ભૂમિની અંદર જે પડ્યું છે એ ભૂમિ વાવવાનું શરૂ કરી દેશે એ જ રીતે મનની અંદર સારા વિચારો સતત વાવતા રહેશો તો મન પ્રફુલ્લિત રહેશે મન આનંદ રહેશે પ્રભુના ગુણગાન કરતું રહેશે પણ જ્યાં આળસ કરી અને વાવવાનું અટકાયું જો આમ કહેવાય ને તમે જ્યારે ભગવત સત્સંગમાં ભગવત કાર્યમાં એકદમ વ્યસ્ત હોય ને અને કોઈ બહુ મને સમજદાર વ્યક્તિ સલાહ આપેલી કે જે ક્યારે પણ કોઈને કામ સોંપો ને તો નવરો બેઠો હોય ને ક્યારે કામ સોંપવાનું નહીં જે બહુ બિઝી હોય ને એને કામ સોંપવાનું બિઝી છે કોણ કે જે સતત વાવી રહ્યો છે અને જે નવરો હોય ને એમ બેઠો હોય કે ના શાંતિથી કરીશું થોડા કરીએ એ જિંદગીમાં ક્યારે કે વિચાર ન કરી શકે જ્યારે કાર્ય પણ કોઈને સોંપો જરૂરી કાર્ય સોંપે ને જોવાનું કે આ ફિલ્ડનો સૌથી બિઝી માણસ કયો છે અને સૌથી બિઝી હશે ને એ જ ક્રિએટિવ હશે જે બિઝી હશે ને એ સારું વાવતો હશે અને જ્યાં ખાલી બેઠેલો મળશે ને કરશે નહીં અને કરવા દેશે બહુ સરસ એટલા માટે
મનને સતત સારા વિચારો વાવતા રહો અને ને સતત સારા વિચારો વાવતા રહેશો તો મન પ્રફુલ્લિત રહેશે. અને તે તો કહ્યું સત્સંગમાં કરવી આશક્તિ, અને સત્સંગમાં આશક્તિ કરવી કોને કહેવાય? પેલી રાણીનો પ્રસંગ છે ને, પેલી રાણી અને સખી બંને છત ઉપર ઊભા હતા અને શું જોયું, નીચે બે વૈષ્ણવ મળ્યા અને વૈષ્ણવ મળીને પરસ્પર ભગવદ્ વાર્તા કરવા લાગ્યા. અને જ્યારે ભગવદ્ વાર્તા કરવા લાગ્યા અને રાણી ઉપર છે એને સંભળાતું નથી કે શું વાતો કરે છે, પણ એને જ્યારે બંનેના ચહેરા જોયા, બંનેના ચહેરા એટલા ખીલેલા હતા, બંનેની આંખો જોઈ, આંખોમાં એવી ચમક હતી જે ચમક દુનિયાની વાતોમાંથી ન આવે, બંનેના ચહેરા ઉપર જે પ્રસન્નતા હતી એ પ્રસન્નતા કોઈ લૌકિક વાતોથી ન આવે. રાણી અચંભિત થઈને જોવા લાગી આ બંને કઈ વાતો કરી રહ્યા છે, આ કોઈ સાધારણ જગતની વાતો નથી, કારણ કે જેવો આનંદ આમના ચહેરામાં છે, જેવી ચમક આમની આંખોમાં છે, જેવું સ્મિત એમના મુખમાં છે, એ કોઈ જગતની વાતોથી આવી ન શકે. પોતાની દાસીને દોડાવીને કહું, જા પૂછીને આવો કે શું વાતો કરે છે, મારી વાતો સાંભળવી છે, જેનાથી એવો આનંદ, જેનાથી એવો પ્રેમ એમના મુખમાં છલકાઈ રહ્યો છે. દાસી ભાગતી ભાગતી નીચે ગઈ અને કહ્યું કે મારા રાણી પૂછે છે કે તમે કઈ વાતો કરી રહ્યા છો. બંને વૈષ્ણવ સાવધાન થઈ ગયા, અમે તો ભગવદ્ લીલાની વાત કરતા હતા, હવે આ ભગવદ લીલાની વાત આને કેમ કરીને કહેવાય, અધિકારી વિના વાત કહી ના શકાય, પણ રાણીએ મોકલ્યા છે તો નાય ના પાડી શકે. તો બંને કહ્યું આ વાત કરતા તો હતા પણ વાત એટલી મોંઘી છે તમને પોસાશે નહીં. બોલે કેમ? બોલે આ વાત એટલી મોંઘી છે કે જે 10,000 સ્વર્ણના સિક્કા આપે ને એને જ કહેવાય, એમને એમ કે આવું કહીશું એટલે ના પાડી દેશ. ભાગતી ભાગતી દાસી ગઈ અને રાણીને કહે, એ લોકો કહી રહ્યા છે કે આ વાત એટલી કિંમતી છે કે 10,000 સ્વર્ણના સિક્કાઓ હોય તો આ વાત કહેવાય. રાણી કે બસ એટલું જ કહો, જાવ આપ્યું. ભાગતી ભાગતી દાસી આવે અને કહે, અરે રાણીમાં આ વાત સાંભળવા માટે 10,000 સ્વર્ણના સિક્કા આપવા માટે તૈયાર છે. બંને વૈષ્ણવ કહે, હવે આને ના કેવી રીતે પાડવી? બોલે તમે ઉપર ગયા ત્યાં સુધી આ વસ્તુ હજી વધારે કિંમતી થઈ ગઈ, હવે તો 1,00,000 સ્વર્ણની મુદ્રા આવે. આ ભ્રમર પણ વધારી ગયા. 1,00,000 સ્વર્ણની મુદ્રા આવે ત્યારે આ વાત કહો. એને એમ કે 1,00,000 કહીશું એટલે ના પાડી દેશે. ભાગતી ભાગતી સખી ગઈ રાણી પાસે ને કહે કે હવે વૈષ્ણવ કહી રહ્યા છે કે 1,00,000 સ્વર્ણની મુદ્રા આપો ને તો એ વાત કહે. રાણી કે બસ એટલી જ વાત છે કે દેખો જાઓ 1,00,000 સ્વર્ણ મુદ્રા હોય આપી. ભાગતી ભાગતી નીચે આવી, બંને વૈષ્ણવ ને કહેવા લાગી કે મારા રાણી 1,00,000 મુદ્રા આપવા તૈયાર. આ કહે 1,00,000 આપવા તૈયાર થઈ ગયા. બોલ હવે આને કેવી રીતે કેવું નાય ના પડાય? એ કહે કે આ વાત એટલી મોંઘી થઈ ગઈ કે હવે તો નક્કી કર્યું છે કે પોતાનું મસ્તક કાપીને આપવા તૈયાર થાય એને આ વાત કરાય. દાસી ભાગતી ભાગતી ઉપર ગઈ અને રાણીને કહ્યું કે આ વૈષ્ણવ કહી રહ્યા છે કે આ લીલા ભગવદ્ લીલા છે અને એ સાંભળવું હોય તો જેની મસ્તક કાપીને આપવાની તૈયારી હોય એને આ વાત અપાય. રાણી કે બસ આટલી જ વાત છે, એમને કહો કે આ મસ્તક આપવા પણ હું તૈયાર છું. અને જ્યારે આ વાત સાંભળી ત્યારે પેલા બંને વૈષ્ણવ કે હવે આ જીવ કોઈ સાધારણ જીવ ના હોય, પોતાનું મસ્તક કાપીને આપવા પણ તૈયાર થઈ ગયા છે. કહે કે જો આ વાત કહીએ પણ તમે વૈષ્ણવ થાઓ તો કહીએ. એ કહે કે તમને કંઠી આપો. બોલે કંઠી અમે ના આપી શકીએ, અમારા ગુરુ શ્રી ગુસાઈજી પાસે જઈને લો. અને જ્યારે ગુસાઈજીના શરણમાં ગઈ અને જ્યારે પણ રાણી આ બંને વૈષ્ણવને મળતા ત્યારે કહેતા કે હજી એક વસ્તુ તમારા ઉપર મારી ઉધાર છે. બોલે શું? આ મસ્તક કાપીને તમે ક્યારે લેવા આવો છો? ત્યારે બંને વૈષ્ણવ કહેતા, જે દિવસે તમે શ્રી ગુસાઈજીના શરણે ગયા માનો એ દિવસે મસ્તક તમારું સ્વીકાર થઈ ગયું. જે દિવસે શ્રી ગોવર્ધનધનના ચરણોમાં દંડવત પ્રણામ તમે કર્યું તમારું મસ્તક ત્યાં અપાઈ ગયું. પણ એવી સત્સંગ આ શક્તિ કે પોતાના મસ્તકની પણ પરવાહ ન કરે એ જીવો ભગવત સત્સંગ કરી શકે. માટે કહું નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આશક્તિ, શ્રી પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે. આ બધો સાર આવી ગયો. પ્રભુની સેવા કરવી, સત્સંગમાં આશક્તિ, અને પોતાનું જે પણ કંઈ છે એ ઠાકોરજીના ચરણે ધરી એમના દાસ બનીને રહેવામાં આનંદ છે. અને જ્યારે પ્રભુના દાસ બનીને કાર્ય કરીએ ને એનું સુખ કંઈ ઓર જ છે. પ્રભુના દાસ બનીને જ્યારે કાર્ય કરીએ એનો આનંદ. પેલા ની રાજા પાસે એના ગુરુ આવ્યા અને ગુરુએ રાજાને કીધું કે તારું કેમ ચાલી રહ્યું છે? રાજા કે શું કરું, બધું કાર્ય કરી રહ્યો છું, ખૂબ સમૃદ્ધિ છે પણ મનમાં ચેન નથી. બોલે શું? ઘણી વાર સેવા કરતા કરતા, રાજ્યની કાર્ય કરતા કરતા એમ લાગે કે અહીંયા ફસાયેલો છું, ક્યારે ભગવત કાર્ય થઈ જ નહીં શકે મહારાજ. તમને પણ થાય ને, વ્યવસાયમાં હો કાર્યમાં હો, આપણો સ્વભાવ શું છે અને આપણા મનનો સ્વભાવ શું છે કે આપણું મન જ્યાં બેઠું હોય ને, આપણું શરીર જ્યાં બેઠું હોય ત્યાં મન બહુ ઓછું રહેતું હોય. શું કીધું મેં?
કે આપણું શરીર જ્યાં બેઠું હોય આપણું મન ત્યાં બહુ ઓછું રહેતું હોય. જ્યારે અહીંયા બેઠા છો ને ચિંતા આવે, હમણાં ઓફિસમાં શું થતું હશે, ઘરમાં શું થતું હશે, ને જ્યારે ઓફિસમાં જઈએ ત્યારે ચિંતા થાય, આખો દિવસ આ સંસારમાં કેવા ફસાયા, નથી પ્રભુની માળા કરવાનો ટાઈમ મળતો, નથી પાઠ કરવાનો ટાઈમ મળતો, થાય છે કે નહીં એવું? તેનું બેલેન્સ કેવી રીતે કરવું? તો આ રાજાને પણ એવું થતું હતું કે રાજપાટના જ કાર્યમાં એવો ફસાઈ જવું છું કે નથી ભગવદ્ નામ લેવાતું, નથી પ્રભુની સેવા થતી, અને આ રાજપાટમાં રહી આ બધા કાર્ય કરીને ક્યારે થઈ જ ન શકે. એના ગુરુ એની પાસે આવ્યા, અને ગુરુ એની પાસે આવે, રાજા કહે કે હવે મારે પણ ઈચ્છા છે, હવે અડધું જીવન મારું વ્યતીત થઈ ગયું, ક્યાં સુધી આ ડસડા કરીશ, મારે પણ પ્રભુનું નામ લેવું છે, પ્રભુની ભક્તિ કરવી છે, અને આ જવાબદારીઓ મારા માટે એવી છે કે આ છોડીને હું ક્યારેક કરી શકીશ એવું લાગતું પણ નથી. આ બધી માયા મેં જ વધારી છે અને આને સંકેલી શકાય એવી છે નહીં, અને આમાંથી છૂટી શકાય એવું છે નહીં, તો શું કરું? ગુરુએ કહ્યું, રાજા તને બતા તારી ઈચ્છા મનથી શું થાય છે. બોલે, એ જ કે મારે બધું છોડીને હવે જવું છે જંગલમાં. બોલે, અચ્છા. મને કહે કે ચાલ, તું બધું છોડીને જંગલમાં જઈશ તો તારો નિર્વાહ કેવી રીતે કરીશ? સૌથી પહેલા તો એ મારે ચિંતા કે મારા જયા પછી આ રાજાની ગાદી સંભાળશે કોણ? મારા બાળકો નાના છે, અને બાળકો નાના છે તો આ રાજપાટ સંભાળી શકે એવું નહીં. પેલા કોઈ કેવો વ્યક્તિ મળે કે જે મારી જગ્યા સંભાળી શકે તો હું નિશ્ચિંત થઈને જઈ શકું, મારું મન અહીંયા ના રહે. એ ગુરુએ કહ્યું કે તને મારા માટે શું લાગે છે? તને એવું લાગે છે કે હું એટલો યોગ્ય છું કે તારી ગાદી સંભાળી શકીશ? રાજા બહુ પ્રસન્ન થઈ ગયા, જો આપ આ ગાદી સંભાળવા તૈયાર હોય તો હું નિશ્ચિંત થઈને જઈ શકું, મને કોઈ ચિંતા પણ રાજાની ના રહે, ચલ હું તારી ગાદી સંભાળવા માટે તૈયાર છું. હવે બતા, તું જંગલમાં જઈશ, તારો નિર્વાહ કેવી રીતે કરીશ? બોલે, હું જઈશ, તારે રાજકોષમાંથી થોડું દ્રવ્ય લઈને જઈશ, એનાથી મારો નિર્વાહ કરીશ. બોલે, દ્રવ્ય તારું નહીં, એ તો પ્રજાનું છે. જ્યારે હું રાજા બની ગયો તે પ્રજાનું દ્રવ્ય તને લઈને જવા ના દો, તો બતા કેવી રીતે તું કામ તારું નિર્વાહ કરીશ? બોલે, એવું કરીશ કે હું ક્યાંક કોઈક નોકરી કરી લઈશ, અને કોઈક નોકરી કરીને જે મળશે એનાથી મારી આજીવિકા ચલાવીશ. ગુરુ કહેતા હોય, તારે જો નોકરી જ કરવી હોય તો એક નોકરી મારા ધ્યાનમાં છે. બોલે, શું? આ રાજ્ય તે મને આપ્યું છે ને? બોલે, હા. તો મારા રાજ્યમાં એક રાજાની નોકરી માટે એક વેકન્સી છે. તું કહેતો હોય તો આ રાજાની ગાદી ઉપર તને હું નોકરી બેસાડું, અને મારો ચાકર બનીને તારે આ ગાદી સંભાળવાની. રાજા કે, બરાબર છે, હું તૈયાર છું. અને રાજાને પાછા ગુરુએ રાજ ગાદીમાં બેસાડ્યા, અને કહું કે જો આ રાજ્ય તારું નહીં, આ મારું, તને મને આપી દીધું છે, અને હું તને આ નોકરીમાં બેસાડું છું, અને ગુરુની સેવા કરે છે એવી રીતે આ રાજ્યને ચલાવજે. અને જ્યારે ગુરુ થોડા વર્ષો પછી પાછા આવ્યા, કહે કે હવે કેમ છે? બોલે, હવે બહુ આનંદ છે. જે કાર્ય રાજા પહેલા કરતો હતો એ જ કાર્ય હવે કરી રહ્યો છે, પણ ફરક શું પડ્યો? પહેલા બધું મારું છે એમ માનીને કરતો હતો, અને હવે બધું સોંપીને એનો ચાકર બનીને કરું છું એ રીતે કરવા લાગ્યો, ત્યારે જીવનમાં આનંદ આવી ગયો. અને માટે કહ્યું, શ્રી પુરુષોત્તમને યુગલ ચરણે સર્વ સમર્પીને રહેવું શરણે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, એ વાત અહીંયા કહી. અને ત્રીજી ચંદ્રાવળાની અંદર કહે છે કે ભક્તિ કરવી તો કોની કરવી, કોની ભક્તિ કરવી જોઈએ, એ વાત અહીંયા વર્ણન કરતા કહે છે. નહીં કોઈ જેની સમો વળી, કોઈ ઈશન જે ને શીશ, સર્વ વસ્તુ જીતકી થઈ, જે કોઈ કહાવે સર્વાધીશ વંદે સહુજે, એક સાથે સર્વાધીશ વંદે સહુજે, નિગમ નિધિ કહે છે તેને, નિગમ નિધિ કહે છે તેને, શેષ મહેશ વિધિ શ્રી અગમ, એક સાથે શેષ મહેશ વિધિ શ્રી અગમ, તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ, તેને કહીએ પૂર્ણ પુરુષોત્તમ સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ
कृष्ण कृपा से वो श्री कृष्ण कृपा से वो श्री कृष्ण कृपा से वो श्री कृष्ण कृपा। चंद्रावड़ानी अंदर दयाराम भाई कहे छे के भक्ति करवानी वात तो करी पर भक्ति कोनी कराए, भक्ति कोनी करवी जोईए, आ भक्ति करावाने योग्य जगत मां कोण छे? तो कहे के नहीं कोई जेनी समो बड़ी कोई ईश न जेने शीश। भक्ति कोनी करवी के जेने बराबर आ जगत मां बीजू कोई न हो, जे अद्वितीय हो, अनुपमेय होय, जेनी बराबर आ जगत मां बीजू कोई न होय एनी भक्ति कराए। कहूं न कोई ईश न जेने शीश, बोले एनाथी ऊपर बीजू कोई तत्व न होय एनी भक्ति कराए। जेना ऊपर कोई बीजो ईश्वर न होय एनी भक्ति कराए। सर्व वस्तु जेनाथी उत्पन्न थई होय, आ जेटली पण वस्तु देखा जेनाथी उत्पन्न थई होय। कुंदाजी पण प्रभु ने कहे नमस्ते पुरुषम तव आद्यम, आप आदि पुरुष छो, આપનાથી સર્વ વસ્તુ પ્રગટ થઈ છે, અને જેની અંદરથી આ જગતનું અને જગત બધું પ્રગટ્યું હોય એની ભક્તિ કરાય। જે સર્વના ઈશ છે, જે સર્વ વસ્તુ એના થકી છે, સર્વના નિયંતા હોય એની ભક્તિ કરાય। કહ્યું કે જે સર્વ વસ્તુ જેને આધીન હોય એની ભક્તિ કરાય। અને કહ્યું સર્વાધીશ વંદે સહુ કોઈ જેને નિગમ નેતિ નેતિ કહે જેને, કે જ્યારે વેદો પણ જેનું વર્ણન કરવા જાય અને એના પાર ન પામી શકે, નેતિ ન ઇતિ ન ઇતિ, જેનો કોઈ અંત જ નથી એની ભક્તિ કરાય। અને કહ્યું શેષ મહેશ વિધિશી અગમ્ય, કે જ્યારે શિવ બ્રહ્માદિ દેવતાઓ પણ જેનો પાર ન પામી શકાય એની ભક્તિ આ જગતમાં કરવી જોઈએ જે પૂર્ણ છે। અને મહાપ્રભુ જેને કહે છે પૂર્ણાનંદો હરિત અસ્માદ કૃષ્ણ એવ ગતિર મમ, કે જેનાથી ઉપર કોઈ તત્વ નથી, સર્વ વસ્તુ જેના થકી છે એ પૂર્ણની ભક્તિ કરાય, એ વાત અહીંયા ત્રીજા ચંદ્રાળાની અંદર કહી આપણે ચોથા ચંદ્રાળાની અંદર આગળ ચાલીએ, કે જેના એ જ વસ્તુનું વિસ્તાર કરતા દયારામભાઈ કહી રહ્યા છે શ્રી પુરુષોત્તમને પરહરી જેનું અન્ય અમરે મન મોર। હવે આજ કડી એક સાથે બધા બોલો શ્રી પુરુષોત્તમને પરહરી જેનું અન્ય અમરે મન મોર, તે કામ દુધા મળી મૂકીને મહિષી પુત્રનું પદો દોહે ગાય મૂકી મૂળ પાડો, દોહે ગાય મૂકી મૂળ પાડો, તરસો ગંગા તીર ખોરે ખાડો, તરસો આપણને સાવધાન પણ કરે છે અને આપણી એક ભૂલ પણ આપણને બતાવે છે કે જીવનમાં જે પ્રભુનું શરણ મળ્યું છે, જે પ્રભુનો હાથ આપણા માથે આવ્યો છે, તો પણ આપણે કૃપાથી વંચિત કેમ રહી જઈએ છીએ?
એનો કારણ દયારામભાઈ બતાવે અને કહે કે શ્રી પુરુષોત્તમને પર હરી, પર હરી એટલે કે એમને ભૂલીને, એમને છોડીને, શ્રી પુરુષોત્તમને પર હરી જેનું અન્ય અમરે મન મોહે, તે કામ દુધા મળી મૂકીને મહિષી પુત્રનું પય દોહે. અહીંયા શું દ્રષ્ટાંત આપ્યું કે જે પ્રભુ આપણને મળ્યા, જે પ્રભુનું શરણ આપણને મળ્યું, જે પ્રભુની સન્નિધિ આપણને મળી, જે પ્રભુએ પોતાના શરણે આપણને લીધા, અને છતાં જ્યારે જીવનમાં કોઈ કષ્ટ કે કોઈ આપત્તિ આવી જાય અને જેણે શરણે લીધા એનો ભરોસો છોડી, એનો આધાર છોડી અને આપણે પોતાના કામ કરાવવા માટે બીજે બધે ભટકીએ, તો અહીંયા દયારામભાઈ કહે એ જીવની દશા એવી છે કે જેના ઘરમાં સ્વયં કામધેનુ ગાય હોય અને એને મૂકી બહાર પાડાને દોવા જાય તો એમાંથી તો ક્યારે દૂધ આવવાનું નથી, પણ કામધેનુ ઘરમાં મૂકી એને ભૂલીને ભટકે એનાથી મોટો દુર્ભાગ્ય જીવ કયો કહેવાય. તમે જુઓ પ્રભુનું સાનિધ્ય મળ્યું, પ્રભુનું શરણ મળ્યું અને પ્રભુએ આપણે જેવા છીએ એવા આપણને એના શરણે લીધા અને આપણને સ્વીકાર્યા. અને કહેવાય ને જ્યારે બધું અનુકૂળ ચાલતું હોય, બધું સારું મનને ગમે એમ ચાલતું હોય, ત્યારે પ્રભુના સાનિધ્યમાં બેઠા રહીએ અને કહીએ પ્રભુ અમે માત્ર આપના છીએ, એમાં આપણી કસોટી નથી, પણ જ્યારે મનને ગમે નહીં એવી પરિસ્થિતિ આવી જાય, મન વિચારીને રાખતું હોય એનાથી વિપરીત સંજોગો આવે, ત્યારે કેટલા પ્રભુની સન્મુખ રહીએ છે એનાથી ખબર પડે આપણે પ્રભુના કેટલા છીએ. હા, અને જુઓ કહેવાય કે જ્યારે વિકટ સંજોગો આવે ને તો કહેવાય ને જ્યારે માણસ દુઃખી હોય ને ત્યારે આખી દુનિયા એની સલાહકાર થઈ જાય. શું કીધું મેં? જ્યારે માણસ દુઃખી હોય ત્યારે આખી દુનિયા એની સલાહકાર થઈ જાય અને બધા એને ભરમાવવા માટે આવે, અરે આટલું ટેન્શન છે તને, આટલી ચિંતા છે, અરે બિલકુલ આવી સ્થિતિ મારી હતી તો ફલાણી જગ્યાએ જઈને અમે બે નારિયેલ ફોડી આવ્યા તને અમારું કામ તરત પતી ગયું હતું. બીજો કે પણ હું તો વૈષ્ણવ છું મારેથી ત્યાં, અરે એક વાર જવાનું છે ને શું ફરક પડે છે, એક વાર જઈને જો. અમારે પણ એવું જ હતું, પણ પેલા એ મને કહ્યું કે જઈને આટલું કરીએ આટલું કરીએ એને કામ થાય તો શું વાંધો છે. અને જ્યારે માણસ દુઃખી હોય ત્યારે બધા સજેશન આપવા માટે આવી જાય, બધા સલાહકાર થઈ જાય, અને એ વખતે માણસ પોતે ઘવાયેલો હોય તો જે સલાહ આપે આપણને લાગે કદાચ આને થયું તો મારું કામ થશે, અને માણસ જાય પણ ખરા અને કહે કે ખાલી એક જ વાર કરવાનું છે ને, અને કોઈ પણ ઈચ્છા વિના અમે તો આમ જ જઈ આવીશું, અને એમ વિચાર કરીને જ્યારે જાય અને એકવાર આપણે આપણા સિદ્ધાંતોમાં કોમ્પ્રોમાઇઝ કર્યું તો નિયમ દુનિયાનો કેવો છે કે આ જીવન છે એવું જેવું કે ગણિત, આ જીવન છે એવું જેવું કે ગણિત, જો એક પદ ખોટું આખો દાખલો ખોટો. અને આ જીવનમાં જીવન કેવું છે, આ મેથેમેટિક જેવું છે, મેથેમેટિકમાં આપણું એક સ્ટેપ ખોટું પડે તો ક્યારે લાઈફમાં ટોટલ મળે? હા કે ના તો પાડો. અને આપણે જ્યારે જીવનનો હિસાબ માંડવા બેસીએ અને ટોટલ મળતા ન હોય ને તો માનવાનું ક્યાંક ને ક્યાંક ખોટા સ્ટેપ મુકાયા છે. અને પેલું આપણને એટલું કહે જા એક વાર જઈએ, અને ત્યાં જઈ પણ આવ્યા બે નારિયેલ ફોડી પણ આવ્યા તો એ મહિનો થયો કંઈ ફરક ન દેખાયો. પેલો કે નારિયેલ ફોડ્યા હતા? બોલે હા ફોડ્યા હતા, પણ લાલ કપડાં પાં લપેટીને લઈ ગયો તો કે કાળામાં? બોલે કાળામાં. બોલે આ તો ભૂલ કરી, લાલ કપડામાં લપેટીને લઈ જવાય. ફરી એક વાર આંટો મારી આ ફોલો આંટો મારીને આવ્યો, જ્યાં મહિનો થયો ભાઈ કંઈ ફરક ન દેખાયો. બોલે તમે કીધું એમ બધું કર્યું કઈ ફરક ના દેખાયો. બોલે ગયો તો નારિયેલ ફોડ્યા હતા? બોલે નારિયેલ ફોડતા પેલા બે દીવા કર્યા હતા કે નહીં? બોલે એ તો નતો કર્યા, એટલે ના થાય, હવે બે દીવા કરી ના આવજે. અને આવી રીતે એકવાર ભાગવાની શરૂઆત કરી આ દુનિયા એવી નચાવશે, એવી નચાવશે, કારણ કે જ્યારે માણસ દુઃખી હોય આખી દુનિયા સલાહકાર થઈ જાય, અને એ વખતે આપણા ઘરમાં રહેલી કામધેનુને છોડી, આપણા ઘરમાં રહેલા કલ્પવૃક્ષને છોડી એકવાર માણસે કે ભટકવાની શરૂઆત કરી એનો છેડો પછી ક્યારે મળવાનો નથી. એટલે દયારામભાઈ કહે છે કે શ્રી પુરુષોત્તમને પર હરી, જે પ્રભુને છોડીને, જે પ્રભુ આપણને મળ્યા છે ઘરમાં એમનો આશ્રય છોડીને
अन्य जेनु अन्य अमरे मन माए अने नु मन जारे बीजा प्रलोभनों मा जाए तो जुओ ए वक्ते प्रभु ने छोड़ी आपने बीजा कोई नो आश्रय करवा गया तो आपड़ी भक्ति नो आधार शू छे स्वार्थ पूर्ति भक्ति नो आधार शू छे આપણે કેમ ત્યાં ગયા કે આપણો સ્વાર્થ અહીંયા પૂરો ન થયો એટલે હવે આપણું મન બીજો સહારો ગોતે છે અને જ્યારે ત્યાં આપણો કાર્ય નહીં થાય તો એ જ મન ત્રીજો સહારો ગોતશે બોલે કેમ કારણ કે એ આપણા આશ્રયમાં ભક્તિ છે જ નહીં ત્યાં તો પાયામાં છે સ્વાર્થ પૂર્તિ એક જગ્યાએ કામ ન થયું બીજી જગ્યાએ કામ ન થયું ત્રીજી જગ્યાએ જાઓ અને જો એવા પ્રભુને છોડીને આપણે ગમે ત્યાં જઈશું તો એ લોકો પણ આપણો ભરોસો કરશે જેની પાસે ગયા બાકી ના તો પાડો એ શું કહેશે કે જેનો થયો તો એનો થઈને રહી ન શક્યો તો પછી અમારો તો ક્યાંથી બહુ સરસ અને એટલા માટે એવા પ્રભુ કે જેનો આશ્રય કર્યો અને એનો આશ્રય છોડીને બીજે બધે ભટકીએ છે તો એની દશા કેવી થાય છે તો દયારામ ભાઈ કહે કે તે કામ દુધા મૂકીને મહિષી પુત્રનું પય દોહે ઘરમાં કામધેનું ગાય મળી છે પણ એને છોડી બહાર કોઈ ભેંસનો કે પાડો હોય એને દોવાનો પ્રયત્ન કરે છે કે ત્યાંથી દૂધ આવશે પણ ત્યાં એનું કોઈ કામ થવાનું જ્યાં કામ થાય એવું હતું એના ઉપર ભરોસો કર્યો તો પછી ક્યાંય કામ થવાના કેવું સમજો છો તો પણ તે કામ દુધા મળી મૂકી મહિષી પુત્રનું મુખ પય દોહે એટલે આ લાઈન આપણે બધા એકસાથે બોલાય મૂકી મૂળ પાડો દોહે ગાય મૂકી તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો તેમ પૂર્ણ તજી અવર આરાધે તેમ પૂર્ણ તજી અવર આરાધે મહેનત માથે પડે કાઈ ન લાદે મહેનત માથે પડે કાઈ ન લાદે સેવો શ્રી કૃષ્ણ કૃપા એક સાથે સેવો શ્રી કૃષ્ણ કૃપા સેવો શ્રી મહિષી પુત્રનું પય દોહે અને કહે દોહે ગાય મૂકી મૂળ પાડો અને જો ઘરની અંદર ઠાકોરજી રૂપી કલ્પવૃક્ષ ઠાકોરજી રૂપી કામ ધેનુ ગાય કે મનમાં જે ઈચ્છા જાગે મનોરત પૂર્ણ કરવાવાળા પ્રભુ ઘરમાં બિરાજતા હોય અને એમનો આશ્રય છોડી જગતને સાધવા જાય જગતનો આશ્રય કરવા જાય તો કેવાય એની અવસ્થા કેવી છે કે કામધેનુ ગાયને મૂકીને પાડો દોવા જાય છે અને જુઓ ગંગાજીનો તટ મળ્યું હોય અને જેને તરસ લાગે વિચાર કરે ત્યાં સુધી કોણ જાય અહીંયા ખાડો ખોદીએ અને ગંગાજીના તટમાં ખાબોચ્યું કરી અને ત્યાં પાણી પીવાની આશા રાખે અને શું ખબર બાજુમાં સ્વયં ગંગાજી વહી રહ્યા છે અને તરસ્યો વ્યક્તિ ગંગાજીને છોડી બાજુમાં ખાડો ખોદી અને ખાબોચ્યાનું પાણી પીવાની આશા રાખે તો પછી એ મૂળ કહેવાય કે ન કહેવાય અને સ્વયં પ્રભુ રૂપી ગંગાજી આપણા ઘરમાં વહી રહ્યા હોય અને એમનો આશ્રય છોડી કોઈ ખાબોચ્યાનું જળ લેવા જઈએ તો આપણાથી મોટો દુર્ભાગી કોણ કહેવાય તો અહીંયા એ જ વસ્તુ કહી દોહે ગાય મૂકી મૂળ પાડો તરસ્યો ગંગા તીરે ખોદે છે ખાડો અને ગંગાજીના તટ પર આવીને ત્યાં ગંગાજીનું પાન કરવાનું છોડી ગંગાજીનો આશ્રય કરવાનું છોડી બાજુમાં ખાડો ખોદે છે કે પાણી નીકળે તો હું પાણી પીવું એ દશા કેવી છે એની કે તેમ પુરુષોત્તમ તજી અવર આરાધે મહેનત માથે પડે કાઈ ન લાદે
એમ દયારામ ભાઈ કહે કે જે પ્રભુ ઘરમાં બિરાજે છે એ પ્રભુનો આશ્રય છોડી તમે આખી દુનિયામાં ગમે તેટલા ભટકો, ગમે તે જગતને સાધો, પણ છેલ્લે બધી મહેનત માથે પડવાની છે. બીજું જીવનમાં કાંઈ મળવાનું નથી, કારણ કે જે મળ્યા હતા એના થઈ શક્યા નહીં, અને જે ક્યારે આપણું થવાનું નથી આખી જિંદગી એના થવાનો પ્રયત્ન કરવો. જે આપણને મળ્યા એના થઈ ન શક્યા, અને જે ક્યારે આપણું થવાનું નથી આખી જિંદગી એના થવાનો પ્રયત્ન કરીએ, તો જીવનમાં માથે જ આ મહેનત પડે બીજું કાંઈ આપણને મળવાનું નથી, એ દયારામ ભાઈ આપણને કહે છે. અને આગળ પાંચમી ચંદ્રવાળાની અંદર એ જ વાતને આગળ વધારતા કહી રહ્યા છે. રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ, ઈચ્છે અખિલ દુઃખવા ભવિષ્ય થવા, આશ કરે તરવા તધિપૂર્ણ, આશ કરે તરવા તધિપૂર્ણ, સ્વાનનો હાથ ગ્રહી લંગૂર, સ્વાનનો હાથ ગ્રહી લંગૂર, તેજે પામશે સાધ પર, તેજે પામશે સાગર પર, તરશે તેઓ હરિ વિમુખ સંસાર, તરશે તેઓ હરિ વિમુખ સંસાર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એક એક ચંદ્રાવાળા એટલા અદ્ભુત છે કે વિચાર આવે કે જો એક એકનો વિસ્તાર કરીએ તો એક એકમાં એક એક દિવસ નીકળી જાય, પણ જ્યારે જ્યારે પણ વિસ્તાર કરવાનું મન થાય મને તમારા ચહેરા દેખાવા લાગે, લાગે આ તો પહેલો દિવસ છે, ચાર પાંચ દિવસ થશે એટલે બધાને ટેન્શન વધવા લાગશે, એટલે જેટલા થાય એટલા લેવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે 101 ચંદ્રાવાળા છે, 101 ચંદ્રવાળા છે. અને માટે આ પાંચમા ચંદ્રવાળાની અંદર વાત આપ કરે છે અને કહે છે કે રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ. આ જો આપણી દશા બતાવે છે અને કહે છે કે રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ. જો જે સર્વ સમર્થવાન, અશક્યને પણ શક્ય કરવા વાળા એવા પ્રભુ આપણા ઘરમાં બિરાજતા હોય છે, પણ જ્યારે જ્યારે પણ કસોટીનો ટાઈમ આવે છે ને તો સૌથી પહેલો ભરોસો આપણને આપણા પ્રભુ ઉપરથી હટે છે, અને પ્રભુનો ભરોસો હટી પ્રભુનું શરણ છોડી પ્રભુનો આશ્રય છોડી આપણે પહેલા તો પ્રયત્ન કરીશું કે મારા આટલા મોટા મોટા કોન્ટેક્ટ છે એ કામ આવશે, બધે ફોન કરી દો, પણ નિયમ છે કે જ્યારે વહાણ ડૂબવાનું હોય ને સૌથી પહેલા ઉંદરડા ભાગે. નિયમ શું છે જગતનો? જ્યારે કોઈ જહાજ ડૂબવાનું હોય સૌથી પહેલા એની અંદર એલા ઉંદરડા હોય ને એને ખબર પડી જાય ડૂબવાનું છે, અને કેમે કરીને જ્યાંથી રસ્તો મળે ત્યાંથી ભાગે. અને એમ જ્યારે પણ સંકટનો સમય આવે એટલે આપણા જે વેલ વિશર્સ હતા, આપણા જે હાઈ કોન્ટેક્ટ્સ હતા, આપણા જે સારા સારા પ્રયત્નો હતા, એ બધા સૌથી પહેલા આપણા ફોન ઉપાડવાના. બધા અનુભવી લોકો બેઠા છે, આપણા ફોન ઉઠાડવા બંધ કરે, એનો 10 ફોન કરો એટલે એનો અસિસ્ટન્ટ ફોન ઉઠાવે, સાહેબ હમણાં બહુ બિઝી છે, પછી સામેથી તમને ફોન કરીશ. બોલો કે ક્યારે ફોન કરું, ટાઈમ કો ના સરે, કીધું છે સામેથી તમને ફોન કરશે. અને સામેથી ફોન કરશે એનો મતલબ શું કે હવે આગળ ફોન કરીને આશા રાખવાની જરૂર. બહુ સરસ.
અને એટલે અહીંયા કહી દીધું કે રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ. જ્યારે વિકટ પરિસ્થિતિ આવી, વિકટ સંજોગો આવ્યા, અને સૌથી પહેલા વહાણ ડૂબવાનું હોય ને જે મુંદરડા ભાગે, એમ સૌથી પહેલા જે કોન્ટેક્સ ઉપર આપણને બહુ ભરોસો હતો કે અમારી મુશ્કેલીમાં હોઈશું ત્યારે કામ આવશે, અને ઘણીવાર આપણે આપણા ઘરના પ્રસંગોને પણ મૂકી એના પ્રસંગો સાચવવા માટે ભાગ્યા, કોન્ટેક્ટ કામ આવશે. પણ થયું શું કે જુઓ તો ખરા, જ્યારે સંકટનો સમય આવ્યો ત્યારે કોઈએ સાથ ન આપ્યો, અને જે આપણી સાથે હતા એ આપણા ઘરમાં બિરાજતા પ્રભુ, એનો ભરોસો આપણે કર્યો નહીં. અને એટલે કહે, રાખી ભરોસો અન્યનો, ન કરે આશ્રય અવિનાશ. અને જે અવિનાશ એવા પ્રભુ છે એનો આશ્રય ન કર્યો, એનો ભરોસો ન કર્યો, અને કહ્યું, ઈચ્છે અખિલ દુઃખ વામવા વળી શ્રેય થવા મને આશ. અને એમ આશા રાખે છે કે જે ઘરમાં ઠાકોરજી બિરાજ્યા છે એનો ભરોસો છોડી, એનો આશ્રય છોડી, એના ચરણ છોડી તું જગતને સાધવા ભાગ્યો છે તો શું જગત તારું બધું પાર પાડી દેવાનો છે? આ જગતને તું ત્યારે જ ગમતો હતો જ્યારે તું બહુ સક્સેસફુલ હતો. એ જગતને તું ત્યારે જ ગમતો હતો જ્યારે તારો ટાઈમ બહુ સારો ચાલતો હતો. એ જગતને તું વાલો ત્યારે લાગતો હતો જ્યારે તારા બધા કાર્ય સીધા પડતા હતા. પણ જ્યારે હવે આ બધું ઊંધું પડ્યું તો આ ઊંધે પડેલા વ્યક્તિ આ જગતને પસંદ. બહુ સરસ. અને એટલે કહ્યું કે ઈચ્છે અખિલ દુઃખ વામવા. અને તું એમ આશા રાખે છે કે પ્રભુને છોડીને તું આ જગતની પાછળ ભાગીશ, પ્રભુને છોડીને જગતને સાધવા ભાગીશ તો શું આ જગત તારા દુઃખોને દૂર કરી દેવાનું છે? આ જગત તો એ છે જે તારા દુઃખમાં પોતે કારણ બન્યું છે. હા, જે તું જેને તારા વેલ વિશર્સ માને છે ને, એને તારા ઘરમાં જ્યારે આગ લાગી તો એમાં થોડું ઘી હોમવાનું કામ પણ બંધ બાણે એમણે જ કર્યું છે. જેને તું તારા બહુ શુભચિંતક માની રહ્યો છે, જ્યારે ઘરમાં દિવાસળી પ્રગટી હતી તો એને મોટા જ્વાલા બનાવવાનું કાર્ય પણ છુપી છુપી એને જ કર્યું છે. તો કહે કે આ જગતમાં ભરોસો રાખીને તું પ્રભુનો ભરોસો છોડીશ અને એમ આશા રાખે છે કે તારા બધા દુઃખો દૂર થઈ જશે તો એ તારી ભ્રાંતિ અને તારા વધારે દુઃખી થવાના કારણ સિવાય બીજું કાંઈ નથી. કહે, ઈચ્છે અખિલ દુઃખ વામ વળી શ્રે થવા તનાશ. અને કહે, આશ કરે તરવા દધીપુર. શું કહ્યું? આશ કરે તરવા દધીપુર. આપણે આશા રાખીએ છીએ કેવી, કે મારે આ સંસારનો દરિયો પાર કરી દેવો છે, મારે આ મુશ્કેલીઓનો દરિયો પાર કરી દેવો છે, અને પાર કરીએ છીએ. પણ કેવી રીતે આ જગતના સહારાને લઈ, તો એ કેવું લાગે? તો વર્ણન કરતા કહે, આશ કરે તરવા દધીપુર, આશ કરે તરવા દધીપુર, સ્વાનનું હાથ ગ્રહી લંગૂર, સ્વાનનું સાગર પર તરશે તેવો હરિ વિમુખ સંસાર, તરશે તેવો હરિ વિમુખ સંસાર, સેવો શ્રી કૃષ્ણ કૃપા, 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 મોનિટર સેવો શ્રી કૃષ્ણ કૃપા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો
અને પ્રભુને મૂકીને આ જગતરૂપી સંસાર સરોવરને પાર કરવાનો, આ સંસાર સાગરને પાર કરવાનો આપણો વિચાર છે, તો દયારામભાઈ કેવો દ્રષ્ટાંત આપે છે કે પ્રભુને મૂકી જ્યારે જગતના લોકોને ભરોસે આ દુઃખો રૂપી સંસાર સાગરને પાર કરવાનો વિચાર આપણે કરીએ છીએ, તો એમને એવું જ લાગે છે કે જેમ એક લંગૂર હોય ને, એક વાંદરું હોય, એ વિચાર કરે કે એની મિત્રતા એક કૂતરા સાથે થઈ ગઈ, એક શ્વાન સાથે થઈ ગઈ, અને શ્વાન સાથે મિત્રતા થઈ ગઈ, તો પેલા લંગૂરે પેલા શ્વાનને કહ્યું, ભાઈ તને તરતા આવડે છે? શ્વાને કહ્યું, હમણાં જ ક્લાસ ભરીને શીખ્યો છું. તો કહે છે કે મારે દરિયાના પેલે પાર જવું છે, અને ઓવર કોન્ફિડન્સમાં આવેલા પેલા શ્વાને કહી દીધું, એવું કર, તું મારું એક પગ પકડી લે અને હું તરતો જઈશ, અને મારી સાથે તું પણ દરિયો પાર કરી જઈશ. અને શ્વાનનું પગ પકડી પેલું લંગૂર આખો દરિયો પાર કરવા માટે દરિયામાં છલાંગ મારી અને શ્વાનનો પગ પકડી એના ભરોસે કૂદ્યો તો છે, પણ પાર ઉતરશે ખરા? હા, એ પાર ઉતરશે નહીં, ક્યાં, કૂતરું તો ડૂબશે અને જોડે આને પણ લઈને ડૂબશે. તો દયારામભાઈ કહે છે કે પ્રભુને મૂકી આ જગતના ભરોસે સંસારના દુઃખોને પાર કરવાની વાત એવી જ છે કે જેમ એક લંગૂર શ્વાનનો હાથ પકડી, શ્વાનનો પગ પકડી આ સાગરને પાર કરવા જાય છે. અને જો જીવને ઉપમા આપી લંગૂરની, મન વાંદરા જેવું છે ને એ જગ્યાએ બેસે નહીં, અને લંગૂર જેવું આ મન છે આપણું, અને કહું લંગૂરનો સ્વભાવ શું, એ રહેવાવાળો છે ઝાડ ઉપર, ઝાડમાં રહે છે, પણ જેમ પક્ષીઓ પોતાનું ઘર બનાવે, પ્રાણીઓ પણ કોઈક જગ્યા બનાવીને રહેતા હોય, પણ આ વાંદરું હોય ને ક્યારે પણ પોતાનું ઠેકાણું બનાવે નહીં, ઝાડ ઉપર રહેતો હોય, ને જ્યાં વરસાદ આવે તો બધા પક્ષીઓ પોતપોતાના માળાની અંદર ચાલ્યા જાય, કારણ કે એ લોકોએ પોતાનું ઠેકાણું ગોતી લીધું છે. અને આ લંગૂર ક્યારેક પેલા ડાળખીમાં જઈ ક્યાંય એક જગ્યાએ પોતાનું ઠેકાણું બનાવી શક્યો નહીં, તો જ્યારે વરસાદ આવે ત્યારે બધા પોતપોતાના સ્થાનોમાં જઈને ગોઠવાઈ જાય, પણ આ લંગૂર આ પાણીમાં આખી રાત બેઠું પલળતું રહે અને ધ્રુજતું રહે. તો દયારામભાઈ કહે પેલા જીવની દશા એવી જ છે, જેણે ગોર્ધન ધન રૂપી એમના ચરણોમાં પોતાનું ઠેકાણું બનાવ્યું નથી, બધે ભટકતો રહે, એની દશા સંસારના તાપમાં આવી જ થવાની છે. જેણે પોતાનું કોઈ એક ઠેકાણું ગોથ્યું નથી, જેણે પોતાનું ઠેકાણું બનાવ્યું નથી, એ પછી સંસારના વૃષ્ટિમાં પલળવાના છે અને ભીંજાવાના છે. એટલે કહ્યું, આશ કરવા આશ કરે તરવાદ દીપુર, સ્વાનનું હાથ ગહી લંગૂર, તે જેવો પામશે સાગર પાર, તરશે એવો હરિ વિમુખ સંસાર. અને ક્યારે પણ એ પાર ઉતરવાના નથી, એ પણ ડૂબશે અને જોડે જોડે આપણને પણ ડૂબાડશે, એ વાત આની અંદર કહી. અને આગળ છઠ્ઠા ચંદ્રાળાની અંદર એ વર્ણન કરતા આગળ કહે છે, કોળી ઉપાસન મલિનનો જનનો તામ મુદ્રા સમજાણો, રૂપિયો સુર સેવના કંચન મનો પ્રણામ, કંચન મોહર વ્યોહરિ કંચન મોહર વ્યોહરિ શ્રી કૃષ્ણ કૃપાળ
આ છઠ્ઠા ચંદ્રાવડાની અંદર જો આપણે કોઈને ને કોઈને ભજીએ તો છે, પણ એ બધાનું ભજન જેને પણ ભજીએ છે એની સરખામણી અલગ અલગ દ્રષ્ટાંત સાથે દયારામભાઈ આપણને બતાવે છે અને કહે, કોડી ઉપાસના મલિનનું જનનું તામ મુદ્રા સમજાણો, રૂપૈયો સુર સેવના વ્યૂ કંચન મહોર પ્રમાણો. અલગ અલગનું આરાધન કોના જેવું છે એનું દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે અને કહે છે કે જ્યારે આપણે પોતાની ઈચ્છાપૂર્તિ માટે મલિન સાધનાઓ કરીએ, મલિન આશ્રય કરીએ તો એ કેવું છે, બોલે કોડી બરાબર. શેના બરાબર છે? કોડી બરાબર. પછી કહ્યું, જ્યારે આપણને લાગે કે ના બધાને મૂકીને હવે સોશિયલ વર્ક કરીએ તો એ કેવું છે, તાંબ્ર મુદ્રા જેવું. પછી કહ્યું કે બીજા અને દેવોની ઉપાસના આપણે કરીએ એ એક રૂપિયા જેવું છે. પછી કહે, જ્યારે કોઈ વ્યૂની ઉપાસના આપણે કરીએ તો એ સ્વર્ણ મુદ્રા જેવું છે અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની ઉપાસના આપણે કરીએ એ હીરા જેવું છે. હવે જુઓ, તમારી પાસે રૂપિયો હોય, તાંબ્ર મુદ્રા હોય, બધું વસ્તુ હોય તો આ બધી વસ્તુ ભેગી કરીને પણ તમે હીરો ખરીદી શકો? હા કે ના? તો પાડો. તાંબ્ર મુદ્રા ભેગી કરી, એક રૂપિયો ભેગો કર્યો, કોડી ભેગી કરી, બધું ભેગું કરીને પણ હીરો ખરીદી ન શકો. પણ જો હીરો તમારી પાસે હોય તો આ બધું વસ્તુ તમે મેળવી શકો કે ના મેળવી શકો? તેમ કહ્યું કે કૃષ્ણની ઉપાસના અને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ એ આ હીરા જેવી છે અને હીરો તમારી પાસે હોય તો તમે સહજ રીતે બધું પામી શકશો. એ વસ્તુ અહીંયા સહજ રીતે આપણને છઠ્ઠા ચંદ્રાવડાની સમજાઈ અને આગળ સાતમો ચંદ્રાવડા આપણે જોઈએ, પણ આપણો સમય પણ થોડો છે એટલે સાતમાનું આપણે ખાલી ગાન કરી લઈએ છીએ, એનું ચિંતન કરજો અને પછી દયારામભાઈનું એકાદનું પણ દર્શન આપણે કરીશું. અને કહે, જગત વૃક્ષ તેનું મૂળ હરિ, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રતિ શાખા જળ સિંચે તેથી તરુવર તૃપ્તિ ન થાય, તૃપ્તિ ન થાય શ્રમ પહોંચે, તૃપ્તિ ન થાય વૃથા શ્રમ પહોંચે. સમજણ આવે ત્યારે પછી સોચે, સમજણ આવે ત્યારે પછી સોચે, મુખ દ્વારા સહુ સંતોષે, મુખ દ્વારા સહુ ઇન્દ્રિય સંતોષે. ભોજન અંગે લેવું કોઈ ન પોષે, ભોજન અંગે લેવું કોઈ ન પોષે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ સાતમા ચંદ્રાવડાની અંદર બહુ સુંદર વસ્તુ અહીંયા જયરામભાઈ સમજાવે છે અને કહે છે કે જગત વૃક્ષ એનું મૂળ હરિ. આ જગત શું છે? બોલે વૃક્ષ જેવું છે. અને એનું મૂળ શું છે? બોલે શ્રી હરિ છે. અને કહે, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ. આપણને લાગે પ્રભુની સેવા તો કરતા નથી, પણ જગતના સારા સારા કામ કરીએ છીએ તો શું પ્રભુની સેવા કરવી જરૂરી છે? અમે ભલે પ્રભુની સેવામાં નથી માનતા, પણ જગતનું બધું કરીએ છીએ તો પછી સેવા કરવી જરૂરી છે? તો ભલે બધું કરીએ છીએ બહુ સારું છે, બધું કરીએ છીએ બહુ ઉત્તમ છે, પણ પ્રભુની સેવા કર્યા વિના આપણે કરીશું તે વસ્તુ ખાલી ઈગો ડેવલપ કર્યા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. બોલે કેમ? જગત વૃક્ષ એનું મૂળ હરિ. ઘણી વાર હું કહેતો હોઉં ને, પેલા
માળી હતો અને બહુ સુંદર બગીચો એને બનાવ્યો હતો. જ્યારે બહારગામ જવાનો હતો પોતાના દીકરાને કહીને ગયો, જો બેટા આ એક એક છોડ મેં મારા દીકરાની જેમ સાચવ્યા છે, હું થોડા દિવસ માટે બહારગામ જઉં છું તો આ છોડ કરમાય નહીં, એના માટે પાણી આપતો રહેજે. દીકરો કહે, પિતાજી આટલી સેવા તો હું કરી શકું ને ચોક્કસ કરીશ. જ્યારે પિતાજી મહિના પછી પાછા આવ્યા, શું જોયું? આખો બગીચો સુકાઈ ગયો છે. પિતાની આંખમાં આંસુ આવ્યા. દીકરાને બોલાવીને કહે, બેટા તમારું આટલું કામ પણ ન કરી શક્યો. જે બાળક, જે વૃક્ષોને મેં મારા બાળકની જેમ સિંચીને મોટા કર્યા હતા, મારું લોહી રેડ્યું હતું, મારી આત્મા રેડી હતી, તું એની એટલી કાળજી ન રાખી શક્યો. ત્યારે દીકરો કહે, પિતાજી શું વાત કરો છો, આપ તો ખાલી મૂળમાં પાણી આપતા, મેં તો એક એક પાંદડામાં જઈને પાણી આપ્યું, એક એક ફૂલને પાણી આપ્યું. ત્યારે પિતાજી કહે, બેટા ફૂલને પાણી આપ્યું, પાંદડાને પાણી આપ્યું, ડાળીને પાણી આપ્યું, પણ મૂળમાં પાણી આપ્યું હતું કે નહીં? દીકરો કે, મૂળ તો દેખાતા નથી, ત્યાં પાણી આપીને શું કરું? પિતાજી કહે, બેટા આ દુનિયામાં જે દેખાય છે કંઈ કામનું નથી, જે નથી દેખાતું એને સીંચ તો આખું ઝાડ હારું થશે. દરેકના મૂળ કોઈ છે તો કોણ છે? બોલે પ્રભુ છે. અને પ્રભુને સિંચીશું, પ્રભુને સેવા આપણે જ્યારે કરીએ છીએ અને પ્રભુને જ્યારે અરોગાઈએ છીએ તો આપણે આખા જગતનું પેટ ભરી. પર વિચાર કરો, જ્યારે દુર્વાસા મુનિ એમના હજારો શિષ્યોને લઈને આવ્યા દુર્યોધન પાસે, દુર્યોધનને લાગ્યું કે આ પહેલો મોકો છે કે આખા બધા પાંડવોને દુર્વાસા મુનિના શ્રાપથી સમાપ્ત કરી દઈએ. અને શું કહ્યું એમણે કે જો દ્રૌપદી પાસે એક અન્નપાત્ર હતું ને અક્ષય પાત્ર હતું, અને અક્ષય પાત્રનો નિયમ એવો કે દ્રૌપદી ભોજન કરી લે પછી એમાંથી કંઈ નીકળે નહીં. તો દુર્યોધનને લાગ્યું કે દુર્વાસા મુનિના શ્રાપથી આ બધા પાંડવોને મરાઈ દી. એ કહે કે આપ બધા ભોજન કરવા માટે આવ્યા છો તો આપના હજારો શિષ્યોને લઈને મારી એવી ઈચ્છા છે કે આ પાંડવો પાસે જાઓ, એ ભોજન કરાવશે. અને હજારો શિષ્યોને લઈને દુર્વાસા મુનિ આવી ગયા અને દ્રૌપદીને કહે કે અમારા માટે ભોજન બનાવો, બહુ ભૂખ લાગી છે. દ્રૌપદીએ કહ્યું કે અરે મેં તો ભોજન કરી લીધું છે, અને ભોજન કરી લીધું છે તો અક્ષયપાત્રમાંથી કંઈ નીકળશે નહીં, અને કંઈ નીકળશે નહીં તો આ દુર્વાસા મુનિ શ્રાપ આપશે, અમને મારી દે, શું કરીએ? બહાનું કર્યું કે આપ એવું કરો, સંધ્યાવંદન કરીને આવો, હું ભોજનની તૈયારી બધા માટે કરું છું. અને જ્યાં ઉભા ઉભા કોઈ યાદ ના આવ્યું ત્યારે દ્વારિકાધીશને યાદ કર્યા, પ્રભુ પધાર્યા, પૂછ્યું શું થયું? બોલે પ્રભુ હવે તો આપ જ રક્ષા કરી શકો, આ દુર્વાસા મુનિ એમના હજારો શિષ્યોને લઈને આવ્યા છે, ભૂખ્યા છે, ભોજન માંગી રહ્યા છે, અને મેં ભોજન કરી લીધું છે, અક્ષયપાત્રમાંથી હવે કંઈ નહીં નીકળે. પ્રભુ કે અક્ષયપાત્ર બતાવો તો ખરા. અને જ્યારે પાત્ર બતાવ્યું એમાં એક ભાજીનું પાંદડું લાગ્યું હતું, અને પાંદડું લઈને પ્રભુ અરોગ્યા અને કહે, જો તારા પ્રેમથી આપેલા આ પત્ર દ્વારા હું આજે તૃપ્ત થયો તો સમજી આખું જગત તૃપ્ત થયું, જાઓ પૂછી આવો કે હવે ભોજન માટે પધારો. દ્રૌપદી કે, પ્રભુ અમને મરાઈ દેવા માંગો છો? પ્રભુ કે, પૂછીને તો આવો. ને જ્યાં પૂછીને આવ્યા તો દુર્વાસા મુનિ કહે, ખબર નહીં મારું અને બધા શિષ્યનું એટલું પેટ ભરાઈ ગયું છે કે હવે કંઈ પણ એક કોળીઓ પણ અંદર જાય એમ નથી. ત્યારે પ્રભુ કહે કે જો જેણે મને તૃપ્ત કર્યો સમજી લો એણે આખા બ્રહ્માંડના જીવોને તૃપ્ત કરી દીધા. અને એટલે કહ્યું કે જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય, અને તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે, સમજણ આવે ત્યારે પછી પહોંચે. એક એક ડાળીને સાચવી, એક એક પાંદડાને સાચવીએ પણ મૂળનું ધ્યાન ન રાખીએ તો વૃક્ષ ક્યારે લીલું રહેવાનું નથી. અને કહ્યું, મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. હવે જો જ્યારે ભોજન આપણે સામે થાળી પીરસાઈ હોય, આપણને લાગે ખાલી મુખને આપીશું તો ખાલી મુખ અરોગશે, પણ આપણે તો આખા શરીરને તંદુરસ્ત કરવું છે, તો દાળ ભાત શાક રોટલી બધું ભેગું કરી અને પોતાના ચહેરા ઉપર નાકા શરીરમાં લેપવા લાગો તો શરીરને તૃપ્તિ થાય? હા કે ના? તો પાડો, પ્રયત્ન કરવો હોય તો ટ્રાય કરજો. આખા શરીરમાં લીપીએ, બોલે કેમ? આખા શરીરને પોષણ આપવું છે તો આખા શરીરમાં લેપન કરવાથી શરીરને પોષણ નહીં મળે, એ મુખમાં પધરાઈએ તો આખા શરીરને પોષણ મળે. એમ આખા જગતની સેવા કરવા જઈએ પહોંચી ન શકાય, પણ એક પ્રભુની સેવા જ્યારે કરીએ તો આપણા દ્વારા આખા જગતની સેવા આપોઆપ થઈ જાય છે. એ વાત અહીંયા કહે છે, મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે, સેવો શ્રી કૃષ્ણ.
તો એવા કૃષ્ણનું આરાધન, એવા કૃષ્ણનું ભજન કરવાની વાત, એવા કૃષ્ણને સેવવાની વાત દયારામભાઈ કરે છે. તો છેલ્લે આપણે દયારામભાઈનું એક ધોળ લઈ લઈએ. જે બે બેસ્ટ ધોળની વાત કરી હતી ને, પાવો પ્રેમરસ અને બીજું છે શોભા સલુણા શામની. તો આ દયારામભાઈનું ધોળ અને જેને આગળ આવીને કરવું હોય કરી શકશે, શોભા સલુણા શામની.